આ સિવાય કોઈએ 5000 કે 5000 થી વધુ સેવા નોંધાવી હોય અને સરત ચૂકથી જો તેઓને પૂજ્યશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કરવાના બાકી હોય તો એવા વૈષ્ણવે સ્વયં અત્રે આવીને પૂજ્યશ્રીના આશીર્વાદ મેળવી લેવા વિનંતી છે. જે લોકોએ બંને બેઠકજીના જીર્ણોદ્ધાર માટે 5000 કે 5000 કરતાં વધુ સેવા નોંધાવી છે અને પૂજ્યશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કરવાના બાકી હોય, સરત ચૂકથી જો નામ રહી ગયું હોય તો એવા વૈષ્ણવશ્રીએ પણ પૂજ્યશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કરાવવા વિનંતી છે. અલૌકિક યાત્રા શ્રી વલ્લભની કૃપા આપણા ઉપર હંમેશા પ્રાપ્ત છે જ. આપણા સૌની વિનંતી છે કે વારંવાર આપણને આવો લાભ આપે, આપણા માર્ગીય જ્ઞાનમાં આસક્તિ દ્રઢ કરાવે. પૂજ્યશ્રી વૈષ્ણવાચાર્ય ગૌસ્વામી 108 શ્રી યદુનાથજી મહોદયશ્રીના ચરણોમાં સાત્સાંગ ધનવાદ સહ હવે આ અલૌકિક યાત્રાને આગળ વધારવા માટે આપ સૌ અતિ વિનંતી કરીએ છીએ. નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાયાદ્ભુતકર્મણે રૂપનામવિભેદેન જગત્ક્રીડતિ યો યતઃ. પ્રભુરનંદકુમારો મે સ્વામિની વૃષભાનુજા કૃતાર્થોહં 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 ન સંશય. ચિંતા સંતારો યદ્પદંબુજરેણવ સ્વીયાનંતાનિજાચાર્ય પ્રણમામિ મુહુર્મુહુ યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવે. તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મીલિતં યેન તસ્મૈ શ્રી ગુરુવે ક્ષિયાભિષાયિનં લક્ષ્મી સહસ્રલીલામિ સેવ્યમાનં
कलानिधिम् चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजिते योऽसौ पञ्चधा त्रिणये श्रीगोवर्धननाथ पादयुगलम् हरियङ्गवि न प्रियम् नित्यं श्री मथुरादीपं सुखकरम् श्रीविठले शम्मोदा श्रीमद्वारवति शगोकुलपति श्रीगोकुले दोविगो श्रीमन् मथुरमोहनं नट कृष्णं भजे श्रीमद्वल्लभविठलौ गिरिधरं गोविन्दरायाभिधम् श्रीमबालकृष्ण गोकुलपति नाथं रघुणास्तथा एवं श्री यदुनायकम् किल घन श्यामं च वंशजा कालिन्दिं स्वगुरुं गिरि गुरु बोलिए शिवल्लभाधीश की जय श्री गोवर्धन नाथ की जय श्याम सुंदर श्री यमुने महारानी जी की जय श्री गोसाई जी परम दयाल की जय श्री गोपाल लाल प्यारे की जय श्री हरि राय महाप्रभु जी की जय धुन लागी रे वल्लभ बालानी धुन लागी रे भाव से तालियां बजाते बजाते वल्लभ बालानी धुन लागी ओ धुन लागी रे वल्लभ बालानी धुन लागी रे
विराजमान देववृंद आ दिव्य उत्सव जेना तत्वाधान में उजवाई रह्यो छे एवा सद्भावना परिवार ना बधा ज मेम्बर्स आ दिव्य उत्सव द्वारा श्री वल्लभना स्वरूप ने जाणवा माणवा अने पांबा माटे आवेला मारा सर्वे आत्मीजनों गत सातमो दिवस आजे आवी गयो अने गत छ दिवसों थी आपणे वल्लभ साखी ना माध्यम थी श्री वल्लभ ने जाणवानो प्रयत्न करी रह्यो छुं अने ज्यां ज्यां पण आ वल्लभ साखीनुं आयोजन थाय ने तो मन में एक भाव जरूर जागे छे
કે જ્યાં જ્યાં વલ્લભના ગુણગાન થાય છે અને એ પણ શ્રી હરિરાયજી કૃત, અને એવા ગુણગાન જ્યાં જ્યાં થાય છે ત્યાં મને લાગે કે જ્યારે શ્રી મહાપ્રભુજી ચરણોથી ચાલીને જ્યારે આખા ભારતની પરિક્રમા કરવા માટે પધાર્યા અને જે સ્થાન ઉપર વલ્લભ સાખી થાય ત્યારે એક ભરોસો મનમાં જાગે કે જ્યારે પરિક્રમા કરવા નીકળ્યા હશે ત્યારે આ ગામમાંથી પણ થઈને જરૂર પસાર થયા હશે. અને હોઈ શકે કે જે જે જીવો અહીંયા બેસીને શ્રવણ કરે છે, જે જે જીવો અહીંયા બેસીને વલ્લભ સાખીનો આનંદ લઈ રહ્યા છે, ચોક્કસ મને લાગે છે કે આજથી 500 વર્ષ પૂર્વ જ્યારે શ્રી વલ્લભ અહીંયાથી પધારતા હશે ત્યારે તમે લોકો પણ કોઈ ના કોઈ રૂપે એ વખતે હાજર જરૂર હશો. અને જ્યારે શ્રી વલ્લભ પધારતા હશે તો જરૂર તમે કદાચ પુષ્પ પધરાયા હશે, કદાચ અક્ષત પધરાયા હશે, અને જરૂર એ સમયમાં ઘરના કોઈ આંગણમાં ઉભેલા તમારા ઉપર શ્રી વલ્લભની દ્રષ્ટિ જરૂર પડી હશે, એટલે તમે અહીંયા આજે વલ્લભ સાખીનું શ્રવણ કરી રહ્યા છો. નિશ્ચિત કોઈ ના કોઈ રૂપે તમારી હાજરી જરૂર હશે. જો એ દ્રષ્ટિ પડી ન હોત તો આજે અહીંયા ન હોત, એ દ્રષ્ટિ ઠરી ન હોત તો આજે અહીંયા ન હોત. અને એ જ શહેરાય મહાપ્રભુજીના માધ્યમથી આપણે શ્રી વલ્લભને જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, શ્રી વલ્લભને માણવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. અને જ્યારે શ્રી હરિરાયજી જેવા આચાર્ય આપણને વલ્લભનું દર્શન કરાવતા હોય પછી શું બાકી રહે. જો વલ્લભનો પરિચય પણ આપણને કોણ કરાવે છે ને એનું બહુ મહત્ત્વ. અને વલ્લભ સાખીના માધ્યમથી જ્યારે શ્રી હરિરાય મહાપ્રભુજી પોતે આપણને શ્રી વલ્લભનો પરિચય કરાવતા હોય તો પછી બાકી શું રહે. તો ગત દિવસે આપણે લગભગ કેટલી સાખીઓનું દર્શન કર્યું હતું? 69. તો 69 સાખીઓનું દર્શન આપણે કાલે કર્યું. તો 70, 71, 72, 73 અને 74 આ 5 સાખીઓનું ગાન આપણે કરીએ અને પછી એનું દર્શન પ્રારંભ કરીએ. અને હું રોજ પૂછું છું ફરી એકવાર કે વલ્લભ સાખી ખાલી સાંભળવાની નથી, ખાલી વાંચવાની નથી, પણ હરિરાયજી શું કહ્યું છે એટલે આપણે શું કરવાનું. કેટલા સમજદાર થઈ ગયા છે. વલ્લભ વિઠ્ઠલ રૂપ કો કરી શકે વિચાર, વલ્લભ વિઠ્ઠલ રૂપ કો કરી શકે વિચાર, ગુડ ભાવ યહ સ્વામી પ્રકટ કૃષ્ણ અવતાર શ્રી વલ્લભ, પ્રગટ કૃષ્ણ અવતાર, વૃંદાવન કે દર જીવ અનુકો, વૃંદાવન કે દરશતે ભય જીવ અનુકો, ભવ સાગર અથાહ જલ, ઉત્તરણ કો વહ તુલ શ્રી વલ્લભ, ઉત્તરણ કો યહ તું, વૃંદાવન બ
बन के बनो कुंज कुंज अली के दी श्याम तमाल सो अरुझि श्याम तमाल सो मानो कंचन बेली श्री वल्लभ मानो कंचन बे वृंदावन के वृक्ष को मर्म न जाने को वृंदावन के वृक्ष को मर्म न जाने को एक पात को सुमीर के पात के सुमीर के आप चतुर भुज होइ श्री वल्लभ आप चतुर भुज हो पाप छिन मेट रे लेहि वृंदावन कोटि पाप छिन मेट रे लेहि वृंदावन तीन लोक पर निधि गो कुल गाव श्री वल्लभ सुख निधि गो कुल गाव श्री वल्लभ सुख निधि गो कुल गाव श्री वल्लभ सुख निधि गो कुल गाव सित्तेरमी साकीना अंदर श्री हिराय महाप्रभु जी आज्ञा करे छे અને શ્રી મહાપ્રભુ જી અને ગુસાઈ જી ના સ્વરૂપ નું દર્શન કરાવતા કહી રહ્યા છે કે વલ્લભ વિઠ્ઠલ રૂપ કો કરી શકે વિચાર. શ્રી મહાપ્રભુ જી અને શ્રી ગુસાઈ જી ના સ્વરૂપ નો પરિચય યા સ્વરૂપ ની ઓળખ આ જગત માં કોણ છે એવો કરી શકે, કારણ કે આ સ્વરૂપને ઓળખવું અતિ દુર્લભ છે. બોલે આ બંને સ્વરૂપો કેવા છે? તો કહે ગૂઢ ભાવ યહ સ્વામીની ઓર પ્રગટ કૃષ્ણ અવતાર. બોલે આપનો ગૂઢ જે અંતર છે એ કેવું છે? બોલે સ્વામીની જે ભાવરૂપ. અને બહારનું સ્વરૂપ કેવું છે? બોલે પ્રગટ કૃષ્ણ અવતાર. તો જે ભીતરથી સ્વામીનીજી રૂપ અને બહારથી કૃષ્ણ રૂપ, જેનો સ્વભાવ સ્વામીનીજી જેવો અને જેનું સ્વરૂપ કૃષ્ણ જેવું, એવું સ્વરૂપ શ્રી મહાપ્રભુજી અને ગોસાઈજીનું છે. અને એટલા માટે આપણે કહીએ છીએ ને, જ્યાં શ્રી મહાપ્રભુજીનું પણ એક સ્વરૂપ સ્વામીજી હોવાને કારણે શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય ક્યાં થયું? ક્યાં થયું? ચંપારણ્યમાં. તો ચંપારણ્યમાં મહાપ્રભુજીનું પ્રાગટ્ય કેમ થયું? તો આપણા ભગવદીઓ કહે છે કે આપનું એક સ્વરૂપ સ્વામીજી રૂપે હોવાને કારણે આપણે પોતાનું મૂળ સ્વરૂપ બતાવવા માટે બીજે ક્યાંય પ્રાગટ્ય ન લઈ ચંપારણ્યમાં પ્રાગટ્ય લીધું. અને સ્થાન પણ કેવું? ચંપા અરણ્ય. એવું સ્થાન કે જેમાં ચંપાના પુષ્પોના વન હોય એને ચંપા અરણ્ય કહેવાય. ચંપારણ્ય કોને કહેવાય? જેમાં ચંપાના પુષ્પોના વન હોય એને. અને ચંપાના વનની અંદર જ શ્રી મહાપ્રભુજીએ પ્રાગટ્ય કેમ લીધું? તો એક રસિક ભક્ત કહે છે કે ચંપાના પુષ્પની એક વિશેષતા છે.
बोले शू विशेषता छे, तो एने चंपा ना फूल नी पासे जाईने पूछ्यू के चंपा तुझ में तीन गुण, चंपा तुझ में तीन गुण, रूप रंग अरुबास, एक अवगुण ऐसो तुझ में भ्रमर न आवे पास। हे चंपा ना पुष्प, तारी अंदर त्रण गुणों छे, चंपा तुझ में तीन गुण, रूप रंग अरुबास, सुंदर स्वरूप पण छे, सुंदर रंग पण छे, सुंदर सुगंध पण छे, पण कोई पण पुष्पनी श्रेष्ठता पुरवार क्यारे थाय। तमे कोई बगीचा में जाओ अने माळी ने पूछो कि आ वाटिका में सौथी सुंदर पुष्प क्यूं छे, तो ए माळी जईने कहेशे कि जे पुष्पनी ऊपर अधिक भ्रमर आवता होय ए कही देशे कि सौथी सुंदर पुष्प आ छे। पण एक कवि पूछे छे कि हे चंपा नु पुष्प, तारी पासे आवु सुंदर स्वरूप, आवु सुंदर सुगंध, आवु सुंदर तारू रूप, पण जे भ्रमर, जे रसनो लोभी भ्रमर बधाज पुष्पोनी ऊपर जाय छे, पण ए भ्रमर चंपाना पुष्पनी ऊपर क्यारे पण आवतो नथी। तो बोले पुष्पनी पुष्पता सिद्ध त्यारे थाय के जारे भ्रमर आवे, पण हे चंपाना पुष्प, तारा ऊपर ए रसनो लोभी भ्रमर केम नथी आवतो, तारी पासे रंग छे, रूप छे, सुगंध छे, तो पण केम नहीं। तो एक कविए एनो उत्तर आप्यो, अने उत्तर आपीने कह्युं के जे भ्रमर बधाज पुष्पोनी ऊपर जाय छे अने भ्रमर चंपाना फूल ऊपर क्यारे जतो नथी ने, एनुं एक कारण छे। बोले शुं कारण छे, तो एने कारण आपता कह्युं के चंपक वर्णी राधिका, चंपक वर्णी राधिका, और भ्रमर हरि को दास, ये संबंध को जान के भ्रमर न आवे पास। बोले कहूं चंपक वर्णी राधिका, जेवो चंपा नो पुष्प नो रंग छे ने एवो ज रंग हमारा स्वामिनी जी नो छे, અને કહેવાય કે ચંપાનું પુષ્પ એ સ્વામીજીનું રૂપ હોવાને કારણે, સ્વામીજીનું સ્વરૂપ હોવાને કારણે એ રસના ભોગતા તો અલૌકિક ભ્રમર એવા આપણા શ્યામ સુંદર છે, અને આ ભ્રમર હરિનો દાસ હોવાને કારણે બધા પુષ્પો ઉપર જાય છે, પણ ક્યારે પણ ચંપાના પુષ્પની ઉપર જતો નથી। અને આ ચંપા એટલે સ્વામીજીનું સ્વરૂપ, અને એના વનની અંદર પ્રભુ પ્રગટ્યા એ બતાવવા માટે કે શ્રી મહાપ્રભુજી પણ સ્વામીજી રૂપા છે। અને આપણે ત્યાં વજના અનેક લીલાઓના પ્રસંગ આવે છે, ને એમાં એક પ્રસંગ આવે છે કે જ્યારે રાધાજીના માતા પિતા બંને ગોકુલમાં આવ્યા રાધાજીનું માંગું લઈને, અને વિચારીને આવ્યા હતા કે એવું કંઈક કરીશું કે એ લોકો જ ના પાડી દે। શ્રી રાધાજી હટ કરે છે, અને મૈયા જાણે છે કે આ તો ઘરે ઘરે જઈને માખણની ચોરી કરે છે, તો એવું કરી દઈએ કે એ લોકો જ ના પાડી દે એમ વિચાર કરીને માંગું લઈને ગયા ખરા વ્રજમાં, અને પ્રભુને એક એવા કિંમતી મોતીઓની માળા કીર્તિજીએ ધરાઈ કે જેવા મોતી બીજે ક્યાંય મળતા ન હોય। અને સામેથી યશોદાજીને કહ્યું કે હવે જેવા મોતીની માળા અમે ધરાઈ છે એવા તમે પણ ધરાવો, પણ જ્યાં પ્રભુને માળા ધરાઈને પ્રભુ બહાર રમવા ચાલ્યા ગયા। અને જ્યાં ખેતરમાં ગયા શું જોયું કે એક ખેડૂત ત્યાં ખેતી કરી રહ્યો છે, અને પ્રભુને પણ ખેતી કરવાની ઈચ્છા થઈ, પણ બીજ ક્યાંથી લઈને આવે, તો ગળામાં મોતીની માળા જોઈ, તે માળા આપે તોડી, અને જેટલા પણ મોતી મળ્યા ને એ બધા મોતી ત્યાં ખેતરમાં વાવી દીધા। અને જ્યારે પ્રભુ રમતા રમતા આવ્યા ત્યાં સુધી કીર્તિજી કહે છે કે આપની પાસે આ મોતીઓની માળા હોય તો એવીઓની માળા આપ અમારા રાધાજીને ધરાવ, અમારે ત્યાં એવો રિવાજ છે કે જેવા મોતીની માળા પહેરાવવામાં આવે એવી મોતીઓની માળા સામેથી પણ ધરાવવામાં આવે। હવે યશોદાજી ચિંતામાં પડી ગયા કે આવા મોતીઓની તો માળા છે ને, હવે ના કેવી રીતે પાડીએ, આખું ગામ ભેગું થયું છે, એમ કહી દઈએ કે એવા મોતીની માળા નથી તો કેવું ખરાબ લાગશે। રોહિણીજી જરા ચતુર છે કે ભૈયા આ બહુ ભોળા છો, આપણે ના પાડવી છે ને તો એમને એમ ના ન પડાય, મને સોંપો। બોલે જાઓ, રોહિણીજી આવીને કહે કીર્તિજી જેવી મોતીઓની માળા તમે ધરાવી છે એવી મોતીઓની માળા અમે આપીએ તો ખરા, પણ એ બતાવો કે તમારી કન્યાની ઉંમર કેટલી છે। બોલે 7 વર્ષ। બોલે અમારો લાલો તો હજી 5 નો જ થયો છે।
તમારે જરાય ઉતાવળ કરવાની જરૂર નથી. હમણાં આપણે પછી આગળ જઈને વિચારીશું. અને ત્યાં જ પ્રભુ રમતા રમતા આવ્યા અને રોહિણીજીએ કહ્યું, અરે કનૈયા જલ્દી પેલી મોતીઓની માળા જે કીર્તિજી આપી છે ને એ લઈ આવ, પાછી આપી દઈએ. પ્રભુ કે એ તો ગઈ. બોલે ક્યાં ગઈ? બોલે મેં તો ખેતરમાં વાવી દીધી. બોલે ક્યાં વાવી દીધી? અને અહીંયા બધા ભાગતા ભાગતા આવ્યા તો બીજા બધા ખેતી કરે અને મહિનાઓમાં પાક ઉકે, પણ જ્યાં ખેતરમાં આવીને જોયું તો જ્યાં પ્રભુએ મોતી વાવ્યા હતા એ આખું ખેતર મોતીઓથી ઢગલે ઢગલા ભરાઈ ગયા છે. રોહિણીજી કહે છે, અરે આવી મોતીઓની એક માળા નથી એટલે સંબંધમાં મેં ના પાડી, આ તો ખેતર ભરેલું છે. રોહિણીજી પાછા ભાગતા ભાગતા, અરે અમે ભૂલથી ઉતાવળમાં ના પાડી દીધી, પણ એવું કરો કે અમારે ત્યાં એવો રિવાજ છે કે જે પણ આશા લઈને આવ્યા હોય એને અમે ખાલી હાથે પાછા મોકલીએ નહીં, એટલે હવે આ સંબંધ પાકો રાખીએ છીએ. પણ એવું કરો કે તમે જે મોતીઓની માળા આપીને એના બદલામાં બરસાના જઈને ગાડા મોકલજો, તો ગાડા ભરી ભરીને મોતીઓ અમે મોકલીશું. અને કહેવાય કે ગાડા ભરી ભરીને મોતીઓ જ્યારે બરસાનામાં ગયા તો કહેવાય કે વૃષભાનજીએ વિચાર કર્યો કે આ તો કન્યાનું દ્રવ્ય છે અને કન્યાના દ્રવ્યનો ઉપયોગ અમે કેવી રીતે કરીએ. તો જેટલા પણ મોતી આવ્યા હતા એ મોતીઓથી એમણે રાધાજીના રહેવા માટે એક સુંદર મહેલ બનાવ્યો, એનું નામ પડ્યું મોતી મહેલ. તો શ્રી વલ્લભ પણ સ્વામીજીનું સ્વરૂપ હોવાને કારણે જ્યાં જ્યાં એ બિરાજતા હોય તો એ સ્થાનને પણ મોતી મહેલ કહેવાય. અને એ ભાવે અહીંયા કહ્યું કે શ્રી વલ્લભ અને શ્રી ગુસાઈજી ભીતરથી તો સ્વામીજી રૂપા અને પ્રગટ કૃષ્ણ અવતાર, અને બહારથી આપની લીલા એ કૃષ્ણના સ્વરૂપનો આપણને અનુસંધાન કરાવે. શ્રી ગુસાઈજીના ચરિત્રમાં પણ આવે છે ને કે જ્યારે આ બહાર પધારતા હતા, જોડે વૈષ્ણવ પણ છે અને ઠાકોરજી પધરાઈને જતા હતા, બધા ખવાસ કહેવા આવ્યા, જયરાજ રાજભોગનો સમય થઈ ગયો છે, તેવું કરીએ અહીંયા જ ક્યાંક ખેતરમાં કનાત બાંધીને સામગ્રીની તૈયારી કરીએ અને પ્રભુને રાજભોગ અરોગાવીને પછી આગળ જઈએ. શ્રી ગુસાઈજી કે ઠીક છે, એમ જ કરો. અને જ્યાં ઠાકોરજી માટે રસોઈ સિદ્ધ થવા લાગી બહાર, અને ત્યાં આકાશમાં કાળા કાળા વાદળ મંડરાવા લાગ્યા, વીજળી ચમકવા લાગી, અને જ્યાં મંદ મંદ વૃષ્ટિ પડવા લાગી, અને ત્યાં ભાગતા ભાગતા સેવકો આવ્યા અને ગુસાઈજીને કહે કે જયરાજ, હવે લાગે છે કે આકાશમાં જેવી રીતે કાળા કાળા વાદળ છવાઈ ગયા છે, વીજળીઓ ચમકી રહી છે, એમ લાગે છે કે હમણાં જબરદસ્ત મુશળધાર વરસાદ પડશે, તો ઠાકોરજીની સામગ્રી કેમ સિદ્ધ થશે? જ્યાં આ સાંભળ્યું શ્રી ગુસાઈજી આગળ આવ્યા અને આકાશમાં જોઈને જાણે ઇન્દ્રને યાદ અપાવતા હોય એટલું ગુસાઈજી એટલું જ બોલ્યા કે સંહાર કે અયો હમ આન્યોર કે હે, ને જાણે ઇન્દ્ર પણ ઓળખી ગયો હોય કે આ બીજા કોઈ નહીં, આ એ જ છે કે જેણે સારસ્વત કલ્પમાં 7 દિવસ સુધી ગિરિરાજજીને ધારણ કરીને અને મારા માનને ભંગ કર્યો હતો, જાણે ઓળખી ગયો હોય એમ. વાદળો છટી ગયા, વરસાદ પડવાનો બંધ થઈ ગયો, વીજળીઓ ચમકવાની બંધ થઈ ગઈ. અને એટલા માટે તો ગોપાલદાસજી કહે છે ને કે શ્રી પુરુષોત્તમ સ્વતંત્ર ક્રીડા લીલા દ્વિજ તનુ ધારી, 7 દિવસ ગિરિવર કર ધાર્યો વાસવ વૃષ્ટિ નિવારી. વલ્લવાખ્યાનમાં એ જ વસ્તુ કહી, અને એ જ વસ્તુ અહીંયા હરિરાયજી કહે છે કે શ્રી વલ્લભ વિઠ્ઠલ રૂપ કો કરી શકે વિચાર, ગૂઢ ભાવ યહ સ્વામીની ઓર પ્રગટ કૃષ્ણ અવતાર. અને એ વર્ણન કરી હવે આગળ 4 સાખીઓની અંદર 3 સાખીઓમાં વૃંદાવનના સ્વરૂપનું વર્ણન કરતા કહી રહ્યા છે. વૃંદાવન કે તરસતે ભય જીવ અનુકો, વૃંદાવન કે તરસતે ભય જીવ અનુકો, ભવ સાગર અથા ઉતરન કો યહ તુલ શ્રી વલ્લભ, ઉતરન કો યહ તુલ શ્રી વલ્લભ, શ્રી વલ્લભ, ઉતરન કો યહ તુલ.
71મી સાખીની અંદર હૈગાય મહાપ્રભુ જી આજ્ઞા કરે છે અને કહે છે કે શ્રી વૃંદાવન કે દરસ તે આગળ, ફરી એક વાર, વૃંદાવન કે દરસ તે ભવસાગર અથાહ જલ, વૃંદાવન કે દર્શ તે ભય જીવ અનુકૂળ. અને વૃંદાવનના દર્શન કરીને જીવ અનુકૂળ થાય છે, યા જીવ અનુકૂળ થયા, ગોપીજનો અનુકૂળ થયા એવી વાત અહીંયા હરિયાય મહાપ્રભુજી કરે છે. વૃંદાવન, વૃંદાનો એક મતલબ તુલસીજી પણ થાય, વૃંદાનો એક મતલબ રાધાજી પણ થાય, વૃંદાનો એક મતલબ ગોપીજનોનો સમૂહ પણ થાય, વૃંદાનો એક મતલબ ભક્તોનો અંતઃકરણ પણ થાય. અને કહ્યું વૃંદાવન કે દરસ તે ભય જીવ અનુકૂળ. અને કહેવાય ને કે જ્યારે પ્રભુએ વેણુનાદ કર્યો અને વેણુનાદનું શ્રવણ કરીને જ્યારે ગોપીઓ ભાગતી ભાગતી વૃંદાવનમાં આવી, જો તમે ભાગવતજી અનેક વાર સાંભળ્યા છે અને જાણો છો કે જ્યારે જ્યારે પણ ગોપીઓએ કોઈ અનુષ્ઠાન કર્યું છે, કોઈ સાધન કર્યું છે, તો બીજી ગોપીઓની સાથે મળીને કર્યું છે કે નહીં? જો ગોપી ગીત ગાયું બધાની સાથે, વેણુ ગીત ગાયું ભેગા, યુગલ ગીત ગાયું ભેગા, ભ્રમર ગીત ગાયું ભેગા, હા, અને એ જ રીતે કાત્યાયની વ્રત કર્યું ત્યારે પણ ભેગા. જ્યારે જ્યારે પણ ગોપીઓએ કોઈ પણ સાધન કર્યું છે ત્યારે બધાએ મળીને કર્યું છે, પણ જ્યારે ભગવાને વેણુનાદ કર્યો અને વેણુનાદ ગોપીઓએ સાંભળ્યો તો એમની સખીઓ માટે રાહ જોઈને ઊભી રહી કે જેવું સાંભળ્યું એવી એકલી ભાગી. આપણને લાગે બધા સાધનો ભેગા મળીને કર્યા, પણ જ્યારે વેણુનાદ પ્રભુનો થયો અને એ વખતે જેવો વેણુનાદ સાંભળ્યો અને ગોપીઓ જેવી અવસ્થામાં હતી, જે રીતે હતી એ રીતે પ્રભુને મળવા માટે ભાગી, ત્યારે ગોપીઓની પ્રતીક્ષા કેમ ન કરી, પોતાની સખીઓની પ્રતીક્ષા કેમ ન કરી? ત્યારે રસિક ભક્તો કહે છે કે સાધન સમૂહમાં થાય પણ ભગવત પ્રાપ્તિ તો એકાંતમાં જ થાય. ભગવદ પ્રાપ્તિ તો કોઈ એકલા જીવને થાય કે જે સંગથી મુક્ત થઈને ગયો છે. ભગવદ પ્રાપ્તિ તો જીવને એ જ અવસ્થામાં આવે કે જ્યારે કોઈ પણ પ્રકારના એના સંગ રહ્યા નથી અને એકલો થયો ત્યારે પ્રભુ પાસે પહોંચ્યો. અને એટલે કહ્યું કે વૃંદાવન કે દરસ તે ભય જીવ અનુકૂળ. અને ભાગતા ભાગતા જ્યારે ગોપીજનો પ્રભુની પાસે આવ્યા ને વૃંદાવનમાં, પ્રભુ એમની પ્રતીક્ષા કરતા હતા, અને જેવા ગોપીજનો આવ્યા તો પ્રભુએ શું કહ્યું કે હવે પાછા જાઓ. શું કહ્યું બોલે તો ખરા? બિચારી ગોપીઓ કહે અમે ઘરમાં આનંદમાં હતી, સુખી હતી, બહુ આનંદથી રહેતી હતી. એક તો પોતે વેણુનાદ કર્યો અને વેણુનાદ પણ એવી રીતે કર્યો કે દરેક ગોપીને એવું લાગે કે ભગવાન અમારું નામ લઈ લઈને બોલાવે છે. અને અમારું નામ લઈને પ્રભુ બોલાવે છે એ અનુભવ જ્યારે થયો ત્યારે બધું છોડીને, પરિવાર છોડ્યો, પોતાના સ્વજનો છોડ્યા અને ભાગતા ભાગતા જ્યારે ભગવાનની પાસે આવી એ વિચારીને કે અમારા કોઈ છે તો અમારા પ્રભુ છે. અને જ્યારે ગોપીઓ ત્યાં પહોંચી ત્યારે પ્રભુ કે હવે તમે તમારા ઘરે જાઓ, તમારા પતિ પાસે જાઓ, તમારા પરિવાર પાસે જાઓ. અને ગોપીઓ બે ઘડી તો વિચાર કરવા લાગી કે આ સાચા એડ્રેસે આવ્યા છે કે કોઈ ખોટા એડ્રેસ પર પહોંચી ગયા છે. આ જેને આટલા પ્રેમથી અમારું નામ લઈને બોલાવ્યા એ જ છે, અને જ્યારે એની પાસે આવ્યા છે તો એ આવા કઠોર વચનો કેમ કહી રહ્યા છે કે તમે પાછા જાઓ? પણ અહીંયા ગોપીઓ ભગવાનને અનુકૂળ બનવાની વાત કરે છે. અને જો હમણાં સુધી જ્યારે પ્રતિકૂળ બનતી હતી અને કહેતી હતી કે પ્રભુ અમે નહીં જઈએ, પણ પ્રભુની પાસે પહોંચી શકાય, પણ પ્રભુની પાસે રહી ક્યારે શકાય? આપણે પાસે તો પહોંચી જઈએ પણ એની પાસે રહી ક્યારે શકાય? તો હરિરાયજી કહે છે કે વૃંદાવન કે દરસ તે ભય જીવ અનુકૂળ, કે જ્યારે પ્રભુને અનુકૂળ બનીએ ત્યારે પ્રભુની પાસે રહેવાય. અને પ્રભુના અનુકૂળ બન્યા ક્યારે કહેવાય? કે જ્યારે આ સંકલ્પ જીવ કરે છે. બોલે કયો સંકલ્પ? સૌથી પહેલા પ્રભુને અનુકૂળ થવું છે તો પહેલો સંકલ્પ જીવ એ કરે
કે પ્રભુને જેવું ગમશે હવેથી હું એવું જ કરીશ. એકવાર જરા ભાવથી બોલી પણ જાઓ, પ્રભુને જેવું ગમશે હું એવું જ કરીશ. એનું લિસ્ટ પણ બનાવી લેજો કે પ્રભુને શું શું ગમે છે. અને બીજું, પ્રભુને જે નથી ગમતું હવેથી એ હું નહીં. ફરી એકવાર, પ્રભુને આ લાઈન કેમ નથી બોલતા? પ્રભુને જે ગમે છે એ કરીશ, અને પ્રભુને જે નથી ગમતું એ, ફરી એકવાર, જે પ્રભુને નથી ગમતું એ. આજો પોતીજીની સામે બોલ્યા છો, ધ્યાન રાખજો. લિસ્ટ તમે તમારી રીતે બનાવી લેજો. આગળ કહ્યું કે ભગવાન જ મારી રક્ષા કરશે, એ ભરોસો આપણા અંદર હોય ત્યારે આપણે પ્રભુને અનુકૂળ થઈએ. અને એકમાત્ર પ્રભુ જ મારા સ્વામી છે એ જ્યારે આપણી આત્મા સ્વીકાર કરે ત્યારે પ્રભુને અનુકૂળ થઈએ. અને જીવ જ્યારે પ્રભુને આત્મસમર્પણ કરે ત્યારે અનુકૂળ થાય, જ્યારે પોતાના હૃદયમાં દૈન્ય ભાવ ધારણ કરે ત્યારે પ્રભુને અનુકૂળ થાય. અને ત્યારે ગોપીજનો વૃંદાવનમાં આવીને જ્યારે અનુકૂળ થયા, અને કહેવાય ને કે આ પ્રભુને અનુકૂળ થવું એટલે શું? બોલે ભવસાગર અથાહ જલ ઉતરન કો યહ તુલ. અને વૃંદાવન એટલે ખાલી કોઈ ગામનું નામ નહીં, વૃંદાવન એટલે ખાલી કોઈ સ્થાનનું નામ નહીં, પણ વૃંદાવન એટલે જીવની અવસ્થા. જ્યારે જીવને પ્રભુને અનુકૂળ થવાનું મન થાય, પ્રભુને ગમે એવી રીતે રહેવાનું મન થાય, પ્રભુને અનુકૂળ આવે એ જ કાર્ય કરવાનું મન થાય, અને જે પ્રભુને પ્રતિકૂળ હોય એ જ ક્ષણે છોડવાનો સંકલ્પ કરે, ત્યારે માનજો તમે જ્યાં બેઠા છો ત્યાં તમે વૃંદાવનની અંદર છો. વૃંદાવન એ આપણા ચિત્તની અવસ્થા છે, આપણા મનની અવસ્થા છે. અને એટલે કહ્યું કે શ્રી વૃંદાવન કે દરસ તે ભયે જીવ અનુકૂળ, ભવસાગર અથાહ જલ ઉતરન કો યહ તુલ. અને આ સંસાર સાગર કેવો છે? બોલે દરિયો છે, સાગર છે ને. અને કહેવાય કે સાગર તરવા માટે આપણને કોઈ તરાપો જેવું મળી જાય તો ધીમે 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 પાર ઉતરાય કે ન ઉતરાય? તો બોલે આ વૃંદાવનની અવસ્થા એ પણ એ સાગરને પાર કરવા માટેનું તુલ છે, એવી વાત અહીંયા હિરાય મહાપ્રભુજી કરે છે. એ જ વસ્તુ 72મી સાખીની અંદર હિરાજી કહે છે કે શ્રી વૃંદાવન બાનિક બન્યો કુંજ કુંજ અલી કેલી. વૃંદાવન બાનિક બન્યો કુંજ કુંજ અલી કેલી, અરુજી શામ તમાલ સો માનો કંચન બેલી. આપણને એમ જોઈએ તો આપણને લાગે કે આ કોઈ પ્રકૃતિનું વર્ણન કર્યું છે, પણ શ્રીરાય મહાપ્રભુજીની વાણી પણ સ્વરૂપાત્મક છે. અને આ વર્ણન પ્રકૃતિનું નહીં, પણ આ વર્ણન રાસનું છે. રાસનું વર્ણન કેવી રીતે છે? તો કહે કે શ્રી વૃંદાવન બાનિક બન્યો. જ્યારે જીવો પ્રભુને અનુકૂળ થયા ત્યારે પ્રભુએ એમની સાથે રાસ કર્યો, અને જ્યારે રાસ કરે છે તો એનો માહોલ કેવો છે? કે કુંજ કુંજ અલી કેલી, જેટલી જેટલી કુંજો છે એ બધા કુંજોમાં જે ભ્રમર મંડરાઈ રહ્યા છે એ ભ્રમર કોણ છે? સ્વયં પ્રભુ છે. અને જેટલા જેટલા ગોપીજનો છે એટલા એટલા સ્વરૂપ ધારણ કરીને ભગવાન રાસ કરી રહ્યા છે. અને મધ્યમાં શું છે? અરુજી શામ તમાલ સો માનો કંચન બેલી. અને મધ્યમાં એક શામ તમાલ વૃક્ષ છે અને એની ઉપર કંચન વેલ લિપટેલી છે. આ શું છે? શ્યામ તમાલ એટલે આપણા શ્યામ સુંદર, અને કંચન વેલ સ્વર્ણની લતા એટલે શ્રી રાધાજી. અને રાધાજી પ્રભુના હૃદયથી લાગીને ઊભા છે. એ દર્શન અહીંયા હરિરાય મહાપ્રભુજી એ વૃંદાવનની અંદર કરી રહ્યા છે. અને એટલા માટે તો આગળ 73મી સાકીમાં આપ કહે છે કે શ્રી વૃંદાવન કે વૃક્ષ કો મરમ ન જાને, વૃંદાવન કે વૃક્ષ કો. આગળ એક પાત કે સુમીર કે આપ ચતુર્ભુજ હો. વૃંદાવન કે મર્મ કો, વૃંદાવન કે
वृक्ष को मर्म न जाने को है। आ वृंदावन ना वृक्षों नु मर्म जानवो ए दरेक ना माटे सरल नथी। जो आ वृंदावन ए स्थान छे के जहाँ प्रभु नित्य विहार करे छे। ने जारे वृंदावन नी अंदर तमे जता हो तो केटलाक वृक्षों एम देखाय जे झुकेला छे, केटलाक वृक्षों एवा देखाय के हजी मौसम नथी आई तो पण एमा पुष्पो खिलेला छे, અને કેટલાક વૃક્ષો એવા છે કે જેમાં ફળ લાગેલા છે અને જે ઝૂકી ગયા છે, અને કેટલાક વૃક્ષો એવા છે કે જેના ઉપરથી મધુધારા થઈ રહી છે, તો આ વૃક્ષોની દશા આવી કેમ છે? શ્રીરાયજી કહે છે કે આ વૃંદાવનના વૃક્ષોને જાણવા, આ વૃક્ષોની અવસ્થાને જાણવી એ દુર્લભ છે। બોલે કેમ? જો જ્યારે જ્યારે પણ સાંજ પડે છે અને જ્યારે પ્રભુ અહીંયા ગાયો ચરાવવા માટે પધારે છે ને જ્યારે પાછા જવાનો સમય થાય છે ને, તો પ્રભુની ગાયો કેટલીક એવી છે કે જેમના નામ વનસ્પતિના નામ ઉપરથી છે। જેના ઉપરથી? અને આ વૃંદાવનની પ્રકૃતિ શું છે કે જે પ્રભુની ગાયોના નામ વનસ્પતિના નામ ઉપરથી છે। અને કહેવાય જ્યારે પ્રભુને પાછા ફરવાનો સમય આવે તો એ ગાયો જે દૂર 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 વૃંદાવનમાં ચાલી ગઈ હોય તો એ વનસ્પતિના નામવાળી ગાયોને પ્રભુ અવાજ લગાવીને પુકારે છે કે હે માલતે, હે મલ્લિકે, હે ચંપે। ને જ્યારે ભગવાન એ વનસ્પતિઓના નામ લે તો વૃંદાવનની અંદર રહેલા જેટલા પણ વૃક્ષો અને લતા પતાઓ છે એમને એમ ભ્રમ થાય છે કે પ્રભુ અમને પોકારી રહ્યા છે। એ વૃક્ષોને એમ લાગે છે કે પ્રભુ અમને બોલાવી રહ્યા છે અને પોતે વ્યાકુલ થઈ જાય છે પ્રભુની પાસે જવા માટે। જેટલી લતાઓ હતી એ વૃક્ષો ઉપર લિપટેલી હતી, પણ જ્યાં પ્રભુના મુક્તિ નામ સાંભળ્યું તો વૃક્ષોથી છૂટીને એ પ્રભુ તરફ વધવા જાય છે, પણ જઈ શકતી નથી। તો ગોપીઓ કે કેમ જઈ શકતી નથી? ને ત્યારે લતા પતાઓને એટલો તાપ થાય છે કે જુઓ તો ખરા, પ્રભુએ વેણુનાદ કરીને અમારો નામ લીધો, પ્રભુએ અમને બોલાવ્યા, પ્રભુ અમને પુકારી રહ્યા છે, પણ જુઓ તો ખરા, પ્રભુએ પુકાર્યા તો પણ અમે જઈ ન શક્યા। બોલે કેમ? કારણ કે આ સંસારૂમી ભૂમિની અંદર અમારા મૂળિયા એટલા ઊંડા ઉતરી ગયા છે કે પ્રભુ બોલાવે તો પણ ભાગીને પ્રભુ પાસે જઈ શકતા નથી। અને એ તાપ એમને થાય છે અને એ જ વખતે વૃક્ષોમાં મધુધારા થવા લાગે છે। અને શ્રીરાયજી કહે છે કે જ્યારે જ્યારે વૃંદાવનમાં જતા હોઈએ અને વૃક્ષોમાં થતી એ મધુધારાનું દર્શન આપણે કરીએ, તો એ મધુધારા શું છે કે પ્રભુએ હમણાં હમણાં વેણુનાદ કર્યો છે અને આ વનસ્પતિઓનું નામ લઈને પ્રભુ પુકાર્યો છે, પણ આ સંસારના ભૂમિમાં અમારા મૂળિયા એટલા ઊંડા ઉતરી ગયા છે કે ભગવાન પુકારે તો પણ દોડીને પ્રભુ પાસે જઈ શકતા નથી। અને એ તાપને કારણે એમની આંખોમાંથી જે અશ્રુ વહે છે એ વૃક્ષોના અશ્રુ એ જ મધુધારા છે। શ્રીરાયજી કહે છે કે જ્યારે પ્રભુ પધારતા હોય અને ચાલતા ચાલતા પધારતા હોય અને જેટલા પણ વૃક્ષોની પાસેથી પ્રભુ પધારે ને એમાં મોસમ ન આવ્યું હોય તો પણ બધા પુષ્પ ઉગી જાય। કારણ કે વૃંદાવનની અંદર જેટલા પણ વૃક્ષો છે એ કોણ છે? બોલે એક એક ભગવદી છે। કોણ છે? અને એક એક ભગવદી હોવાને કારણે જ્યારે પ્રભુ પધારે છે તો એમાં પુષ્પ લાગી જાય છે અને પુષ્પો ખરવા લાગે છે પ્રભુના પથ ઉપર। અને કહેવાય આ પુષ્પો એટલે શું? પુષ્પ એટલે સુમન। પુષ્પ એટલે શું? અને જ્યારે પ્રભુ રસ્તામાં આવે તો એ વૃક્ષ રૂપે રહેલા ભગવદીજનો જે હજારો વર્ષોથી તપસ્યા કરી રહ્યા છે અને જ્યારે પ્રભુ પધારે તો એ વૃક્ષો પોતાનું સુમન, સુંદર મન પ્રભુને અર્પણ કરે છે। અને જ્યારે પ્રભુ એ પુષ્પ નીચે પડેલા હોય એને પોતાના હાથમાં ધારણ કરે છે અને વૃક્ષો જોઈને એવા હરખાઈ જાય છે કે અમારું મન પ્રભુએ સ્વીકાર કર્યું, અને એ જ વખતે વૃક્ષોની ઉપર હજારો ફળ ખીલી જાય છે। અને કહેવાય છે કે એ જ વખતે વૃક્ષોમાં જે ફળ ખીલે છે એ શું છે? કારણ કે વૃક્ષો વૈષ્ણવ છે અને જ્યારે એમણે પોતાનું મન પ્રભુને અર્પણ કર્યું અને એ મન જ્યારે પ્રભુએ સ્વીકાર કર્યું તો વૃક્ષોનું જીવન સફળ થયું, અને વૈષ્ણવનું જીવન સફળ થયું એટલે એક સાથે હજારો ફળ એ વૃક્ષોમાં લાગી ગયા। કારણ કે સુમન જ્યારે પ્રભુ સ્વીકાર કરે ત્યારે આપણું વૈષ્ણવી જીવન સફળ થાય। અને એટલા માટે હજાય મહાપ્રભુજી કહે છે કે વૃંદાવન કે વૃક્ષ કો, આ વૃક્ષો એ છે। જો વૃંદાવનનો અનુભવ કરાવી દીધો રાત્રિનો
હવે જો વૃંદાવનમાં આવી ગયા છે, આ અનુભવ થયો અને પ્રભુએ જે આ રાત્રિની ઝલક આપી છે શરદની, તો હવે વૃંદાવનમાં આવ્યા છીએ તો થોડું વૃંદાવનનો આનંદ લઈને જઈએ. હા, વૃંદાવનમાં આવી ગયા છે ને, જરા મારી ઈચ્છા નથી પણ આ સંકેત મળ્યો ને એટલે હવે, કારણ કે જ્યારે જ્યારે પણ હરિરાય મહાપ્રભુજીની વાણી છે ને સ્વરૂપાત્મક છે, ફલાત્મક, અને જ્યારે જ્યારે પણ આ વૃંદાવનનું વર્ણન આવે છે તો ત્યાં વૃંદાવન પ્રગટે છે. અને વૃંદાવન તો એ ભૂમિ છે કે જ્યારે પ્રભુએ એમના સખાઓએ આવીને પ્રભુને કહ્યું કે અરે પ્રભુ, અમે સાંભળ્યું છે કે આપ તો વૈકુંઠમાં રહેવાવાળા છો, તો આપના વૈકુંઠના દર્શન અમને કરાવો ને પ્રભુ. કે ઠીક છે, આંખો બંધ કરો. અને સખાઓ જ્યારે આંખો બંધ કરી અને ત્યારે વૈકુંઠના દર્શન એમને થયા અને શું જોયું, મોટા સિંહાસન ઉપર પ્રભુ વિરાજમાન છે, મોટા મોટા દેવતાઓ પ્રભુની સ્તુતિ કરે છે, જય વિજય દ્વારપાલ છે. અને જ્યારે આ દર્શન કર્યા, પેલા સખાઓ થર 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 કાંપવા લાગ્યા, આંખો ખોલીને કહે, અમને એ ન જોઈએ, અમારે તો વજનો કનૈયો સારો. જે સુખ અમને અમારા વૃંદાવનમાં મળે છે એ તો વૈકુંઠમાં પણ મળતું નથી. અને એટલા માટે તો આપણા ભક્તોએ ગાયું છે ને અને કહ્યું છે, શું મારું વનરાવન છે રૂડુ કે વૈકુંઠ નહીં રે આવું, હે મારું વનરાવન છે રૂડુ કે વૈકુંઠ નહીં રે આવું, હે જીના લાલ રે વૈકુંઠ
વૃંદાવનના દર્શન આપણને કરાવ્યા કે વૃંદાવન કે વૃક્ષ કો મરમ ન જાને કોઈ, એક પાત કે સુમિર કે આપ ચતુર્ભુજ હોય. અરે વૃંદાવનના વૃક્ષોનું સ્મરણ કરવું તો બહુ દૂર, કે આ વૃક્ષો ઝૂકેલા કેમ છે, કેમની નીચે પ્રભુ વિરાજમાન છે, શા માટે એના પુષ્પો નીચે પડેલા છે, શા માટે એમાં વૃક્ષો ઉગેલા ફલ ઉગેલા છે, શા માટે એમાંથી મધુધારા થઈ રહી છે. આ ચિંતન કરવા જઈએ તો આપણી ગતિ એ લીલામાં નથી. પણ હિડાયજી કહે છે કે એક પત્રનું સ્મરણ થઈ જાય ને તો પણ હોત ચતુર્ભુજ, આપ ચતુર્ભુજ હોય એટલે કે એને સાયુજ્યની પ્રાપ્તિ થઈ જાય, એવી વાત હિડાય મહાપ્રભુજી આ 73મી સાકીમાં કરી. 74મી સાકીમાં આપે કહ્યું કે કોટિ પાપ છિન્ન મે ટરે લેહી વૃંદાવન નામ, કોટિ પાપ છિન્ન મે ટરે. કહેવાય ને કે વૃંદાવન એવું છે કે જેનું સ્મરણ કરીએ, ખાલી વૃંદાવન નામ લઈએ ને તો પણ આપણા કોટી કોટી પાપો ટરી જાય છે. નહીં પેલો વજનું આવે છે ને કે કોઈએ એક વજવાસીને એમ કહ્યું કે ચાલો આપણે ફલાણા તીર્થ કરવા જઈએ, ફલાણા ધામ કરવા માટે જઈએ, અને એ વજવાસીએ શું કહ્યું કે જે વ્રજમાં હું રહું છું એને છોડીને બીજું તીર્થ કરવા કેમ જવું અને ક્યાં જવું. કોઈ કે ચલો આપણે ત્યાં જઈએ ત્યાં જઈએ, ત્યારે એણે કહ્યું કે બધા તીર્થો મારા વ્રજમાં છે. બોલે કેવી રીતે? તો એણે કહ્યું ને કે કીર્તિ કુમારી કે પગ પગ પે પ્રયાગરાજ, કીર્તિ કુમારી કે પદ પદ પે પ્રયાગરાજ, કેશવ કી કેલી કુંજ કોટિ કોટિ કાશી હૈ, જમના મે જગન્નાથ રેણુકા મે રામેશ્વર ઓર તરુ તરુ વાસ કર રહે અયોધ્યા નિવાસી હૈ, ગોપિન કે દ્વાર દ્વાર પર્યો રહે હરિદ્વાર, ગોપિન કે દ્વાર દ્વાર પર્યો રહે હરિદ્વાર, બદ્રી વિશાલ યહાં બને દાસ દાસી હૈ, સ્વર્ગ અપવર્ગ કો લે કે કરેંગે ક્યા, જાન લો હમકો હમ બ્રજ કે નિવાસી હૈ. એવી કઈ વસ્તુ, એવો કયો સ્થાન છે કે જે બ્રજમાં નથી? એ કહે છે કે કીર્તિ કુમારી કે પગ પગ પે પ્રયાગરાજ. બોલે હું કયા તીર્થમાં જાઉં જ્યાં મારા રાધાજી પ્રભુની વેણુને સાંભળીને ભાગતા ભાગતા જતા હોય અને મારા રાધાજીના જ્યાં એક એક પગલા પડે. તો કીર્તિ કુમારી કે પગ પગ પે પ્રયાગરાજ, અને એક એક પગલામાં મારા માટે એક એક પ્રયાગરાજ. કીર્તિ કુમારી કે પગ પગ પે પ્રયાગરાજ, કેશવ કી કેલી કુંજ કોટી કોટી કાશી હૈ, ને જ્યાં મારા પ્રભુની કુંજો છે એ કોટી કરોડો કરોડો કાશી એમાં વિરાજમાન છે. કેશવ કી કેલ કુંજ કોટી કોટી કાશી હૈ, જમના મે જગન્નાથ, જમનાજીમાં જગન્નાથજી છે, રેણુકા મે રામેશ્વર ઓર તરુ તરુ વાસ કર રહે અયોધ્યા નિવાસી હૈ. બધા વાનરો જે છે બોલે કોણ છે, એ અવધની યાદ મને અપાવે છે. અને કહ્યું કે ગોપિન કે દ્વાર દ્વાર પર્યો રહે હરિદ્વાર,
बोले मारा जेटला जेटला गोपीजनों ना घर त्यां छे के जे प्रभुनी वेणुनाद ने सांभळी ने भागता भागता प्रभु पासे जाए तो मारा एक एक गोपीना द्वार पासे मानो हरिद्वार रहे छे। गोपीन के द्वार द्वार पर्यो रहे हरिद्वार बद्री विशाल यहाँ बने दास दासी हैं। अने एवा व्रज ने छोड़ी ने अमे क्या जाइए एटले तो कहूं के कोटि पाप छिन में टरे लेही वृंदावन नाम। कारण के जुओ आ तो व्रजनी वात छे एटले कहूं तीन लोक पर गाजिए सुख निधि गोकुल गांव। अने केवाय त्रणे लोको ऊपर सर्वपरि छे तो आ गोकुल गांव छे। बोले केम? बोले दुनिया ने चलावा वाड़ो जे भूमि मा पोते चालता सीखे एनी महत्ता पछी कोना करता ननीजी होय। जे आखी दुनिया ने नचावा वाड़ो छे आखी दुनिया ने जे नचावे छे ए भूमि मा गोपीओ एमने छछिया पर छाछ ऊपर नचाव्या छे ने पोतानी हाथ मा छाछ भरी ने कहे कनिया ठुमका लगा कनिया नाच के दिखा तो छाछ मिलेगी। अने जे भूमि मा प्रभुए पोते आखी दुनिया ने नचावा वाला एक चुल्लू भर छाछ माटे पोते ठुमका लगाव्या छे तो विचार करो ए भूमि नी महत्ता केवी। अने ए गोकुल गांव तो एवू छे के जारे सुरदास जी ने लईने आव्या अने दर्शन करावियों तो आजे पण गोकुल गांव नी अंदर रोज सवार पड़े छे अने त्यां नंद महोत्सव थाय छे। रोज सवार पड़े छे अने एटले सुरदास जी दर्शन कर्या हता व्रज भयो महर के बोध अने त्यां दर्शन कर्या हता गोकुल गांव नी अंदर अने एटले कह्युं तीन लोक पर गाजिए सुख निधि गोकुल गांव। अने गोकुल गांव नुं पण वर्णन करीने आगळ प्रभु पोतानुं एक प्रिय स्थान नुं वर्णन करे छे ने हरिराय महाप्रभु आगळ कहे छे नंद नंदन शिर राज बरसानो वृषभा गोपी उत कान शिवल्लभ इत गोपी उत का नंद नंदन शिर राज ही अगर नंद नंदन श्रीर राज दो मिल क्रीड़ा करत है दो मिल क्रीड़ा करत है अगर गोपी उत्कार श्री वल्लभ गोपी उत्कार श्री वल्लभ इत गोपी उत्कार। अय्या प्रभु नु प्रिय स्थान जने कही शकाय एवा बरसाना गांव नु वर्णन हरिराय महाप्रभु जी करी रह्या छे अने कही रह्या छे के नंद नंदन शिर राज ही बरसा नंद नंदन शिर राज ही दो मिल क्रीड़ा करत है અને બરસાનાનું વર્ણન અહીંયા હરિરાય મહાપ્રભુ જી કરે છે। અને જો હું પહેલાં કહી દઉં કે બરસાના એ ખાલી કોઈ ગામનું નામ નહીં, બરસાના
એટલે કોઈ વ્રજનું સ્થાન નહીં, પણ બરસાના એટલે પ્રભુને કરેલી જીવની વિનંતી છે. શું છે? આપણને લાગે કે બરસાના કોઈ ગામનું નામ નહીં, બરસાના ખાલી કોઈ સ્થાનનું નામ નહીં, પણ ભક્તની ભગવાનને કરેલી વિનંતી છે. બોલે શું વિનંતી છે? તો બરસાના એટલે જીવ પ્રભુને વિનંતી કરીને કહે છે કે પ્રભુ આપકી કૃપા બરસાના. બરસાના એટલે વરસાવજે, પ્રભુ આપકી કૃપા બરસાના, વરસાવજો. અને આ જીવની પ્રભુને કરેલી વિનંતી છે કે હે પ્રભુ આપની કૃપા વરસાવજો. અને એટલે કહ્યું નંદ નંદન શિર રાજહી બરસાનો વૃષભાન. અને કહેવાય કે બરસાના ગામ તો પ્રભુ પોતાના મસ્તક ઉપર ધારણ કરીને રાખે છે. બોલે શાના માટે? કારણ કે એ સ્થાન કોનું છે? શ્રી રાધાજીનું. કોનું સ્થાન છે? અને શ્રી રાધાજીનું સ્થાન હોવાને કારણે પ્રભુ એને પોતાના મસ્તક ઉપર ધારણ કરીને રાખે છે. અને શ્રી રાધાજી, કોઈએ શ્રી ગોસાઈજીને પૂછ્યું હશે કે જેમ તમે વૃંદાવન ઇત્યાદિમાં જાઓ તો ત્યાં કૃષ્ણ કરતાં પણ રાધે રાધે વધારે થાય, પણ કહેવાય છે કે આપણે ત્યાં રાધાજીની જગ્યાએ આપણે અધિકતર સ્વામિનીજી કહેતા હોઈએ છીએ. તો કોઈ આપને પૂછ્યું કે જેમ અહીંયા અમારે ત્યાં રાધે રાધે થાય છે, તો આપને ત્યાં કેમ એમને સ્વામીજી ઇત્યાદિથી બોલાવવામાં આવે? ત્યારે શ્રી ગોસાઈજીએ કહ્યું કે જો આપ બરસાનાના છો માટે રાધાજી આપના માટે આપના કન્યારૂપ છે, પણ અમારા તો પ્રભુના સ્વામીની છે એટલે અમારા માટે પુત્રવધુની જેમ છે. કેવા છે? એ પ્રસંગ આવે છે ને કે જ્યારે એક ચૂડી વેચવાવાળો શ્રી ગોસાઈજીને ત્યાં આવ્યો, સાથે પુત્રવધુઓ ત્યાં વિરાજમાન હતી, અને ગોસાઈજીએ કહ્યું કે જેને જે પણ ચૂડી ગમે ને એ ચૂડી એમને આપી દેજો. અને એ ચૂડીવાળો ગયો અને આવ્યો થોડી વાર, અને ગોસાઈજીની પાસે આવીને કહે કે મેં આપની આઠે પુત્રવધુઓને બંગડીઓ આપી દીધી છે. શ્રી ગોસાઈજી કે મારા તો સાત પુત્રવધુ છે, આઠમાં ક્યાંથી આવે? બોલે ના, અંદર આઠ છે. શ્રી ગોસાઈજી કે સાત છે તો આઠમાં ક્યાંથી? બોલે ના, અંદર આઠ છે. જ્યાં ગોસાઈજી ગયા તો સાતે જે પુત્રવધુ હતા એમણે વંદન કર્યા, પણ જે આઠમાં હતા એ ગુમટો કાણીને ઉભા હતા. શ્રી ગોસાઈજી પાસે ગયા અને કહે તમે કોણ છો અહીંયા? આમ આવે તો આમ ચહેરો ફેરવી લે, આમ ગોસાઈજી આવે તો આમ ચહેરો ફેરવી લે. શ્રી ગોસાઈજી થોડા કડક શબ્દોમાં કહ્યું કે આ સાતે પુત્રવધુઓની સાથે આપ ઉભા છો, આપ કોણ છો? ને ત્યાં એમને ગુમટો ઉપાડ્યો અને કહ્યું કે હું શ્રી રાધાજી છું. તો કે આપ અહીંયા ક્યાંથી? બોલે આપ મારા સ્વામીને પોતાના પુત્ર માનીને સેવા કરો તો પછી હું આપની કોણ થઈ? અને એટલા માટે હું આ ચૂડી લેવા માટે જોડે ઊભી થઈ ગઈ. તો જુઓ આ બરસાના એટલે શું? બોલે પ્રભુને કરેલી વિનંતી કે પ્રભુ આપની કૃપા વરસાવજે. પણ આ તો શ્રી રાધાજીનું સ્થાન છે, અને રાધાજીનું સ્થાન હોવાને કારણે કહેવાય ને કે પ્રભુ પણ એટલા બધા વ્યાકુલ થઈ જાય કે જ્યારે જ્યારે આપ શ્રી રાધાજીના દર્શન કરે છે. અને રાધાજી એટલે કોણ? કહેવાય ને કે જ્યારે ભગવાન દ્વારિકામાં આવ્યા, અને દ્વારિકામાં આવીને પણ જ્યારે રાત્રે આ પહોળતા હોય, એ 16,000 રાણીઓ પ્રભુની સેવા કરતા હોય, અને અચાનક ચોંકીને જાગી જતા રાધે રાધે કરતા કરતા, અને આ 16,000 રાણીઓને એમ લાગતું કે અમે આટલી સેવા કરીએ છીએ, આટલી ટહેલ કરીએ છીએ, તો અમારા પ્રેમમાં એવી કંઈ કમી રહી ગઈ છે, એવો શું દોષ રહી ગયો છે કે અમારી પાસે આવીને અમારી સાથે રહીને પણ એ શ્રી રાધાજીને ભૂલી શકતા નથી? એવું શ્રી રાધાજીએ શું કર્યું હતું? એવા રાધાજી શું કરતા હતા, કેવા હતા, અમને કેવી રીતે ખબર પડે? અને આમ વર્ણન પ્રાચીન ગ્રંથોમાં એવો મળે છે, બધા કહે કે અમે જઈને પૂછીએ તો કોને પૂછીએ કે શ્રી રાધાજીનું સ્વરૂપ શું હતું, એ ગોપીઓનું સ્વરૂપ શું હતું કે જે અહીંયા રહીને પણ પ્રભુ ભૂલી શકતા નથી, તો બીજા કોને પૂછીએ? એમણે કહ્યું કે રોહિણીજીને પૂછીએ, એ અમારા માવત છે, માં છે, અને નાનપણથી પ્રભુની એક એક લીલા એમણે જોઈ છે. અને બધી રાણીઓ મળીને રોહિણીજી પાસે આવ્યા અને હાથ જોડીને કહે કે માં અમારી એક ઈચ્છા છે. બોલે શું? અમે જાણવા માંગીએ છીએ કે એ રાધા કોણ છે, અમે જાણવા માંગીએ છીએ કે રાધા કેવા છે, અમે જાણવા માંગીએ છીએ કે રાધાજીનું સ્વરૂપ કેવું છે, કારણ કે આટલા સમયથી પ્રભુ અમારી પાસે રહે છે, પણ અમારી પાસે રહીને પણ અમારા થઈ શક્યા નથી, અહીંયા રહીને પણ એ શ્રી રાધાજીને એ ગોપીજનોને ભૂલી શક્યા નથી, અમારે જાણવું છે કે એમના પ્રેમમાં એવું શું હતું. રોહિણીજી કહે છે કે હું
એ વાત કેવી રીતે કરું, કારણ કે મારા પુત્ર છે, મારા સંતાન રૂપ છે, અને એમના પ્રેમની વાત હું કરતી હોઉં અને અચાનક પ્રભુ એ સમયે આવી જાય તો મને બહુ સંકોચ થશે, હું કેવી રીતે કહું? ત્યારે એ 16000 રાણીઓએ કહ્યું કે માં ચિંતા ન કરો, પ્રભુ અહીંયા આવી નહીં શકે. બોલે જો પ્રભુ આવી ગયા તો એમને કોણ રોકી શકે? કોનું સામર્થ્ય એવું છે કે પ્રભુને અંદર આવતા રોકી શકે? ત્યારે બધાએ કહ્યું ચિંતા ન કરો, અમે દ્વાર ઉપર સુભદ્રાજીને ઊભા રાખીશું, એ તો બહેન છે અને બહેન તો એના ભાઈને રોકી શકે. કદાચ કોઈ સેવકનું સામર્થ્ય નથી, કદાચ કોઈ દાસદાસી રોકી ન શકે, પણ બહેન તો રોકી શકે. અને સુભદ્રાજીને દ્વાર ઉપર ઊભા રાખી દીધા અને અહીંયા રોહિણીજી બધા રાણીઓને લઈને વિરાજમાન થયા અને બધી રાણીઓના મનમાં એ તત્પરતા છે કે અમે જાણીએ કે શ્રી રાધાજી કોણ છે, શ્રી રાધાજીનું સ્વરૂપ કેવું છે, એવું શું છે કે આટલો સમય થયો તો પણ પ્રભુ એમને ભૂલી શક્યા નથી. ને જ્યાં રોહિણીજીએ એ શ્રી રાધાજીના સ્વરૂપનું વર્ણન પ્રારંભ કર્યું અને એ વખતે પ્રભુ અને દાઉજી બંને એ દ્વારિકાના રાજની સભામાં વિરાજમાન છે. મોટા મોટા રાજાઓ, મોટા મોટા મંત્રીઓ મંત્રણા કરવા માટે આવ્યા છે અને પ્રભુ અને દાઉજી જ્યારે સિંહાસનમાં બેઠા છે અને જ્યાં અહીંયા રોહિણીજીએ શ્રી રાધાજીનું અને ગોપીઓનું વર્ણન પ્રારંભ કર્યું અને પ્રભુ વાતો કરતા કરતા એકદમ ખોવાઈ ગયા. દાઉજી હાથ પકડ્યો, કનૈયા શું થઈ રહ્યું છે? ત્યારે પ્રભુએ કહ્યું, દાદા મને એવું લાગે છે કે અહીંયા કોઈ રાધાજીના નામનું સ્મરણ કરી રહ્યું છે, મને લાગે છે કે અહીંયા મારી ગોપીઓનું સ્મરણ કોઈ કરી રહ્યું છે. અને જ્યાં રાધાજીનું વર્ણન આગળ ચાલવા લાગ્યું, પ્રભુ એવા વ્યાકુલ થઈ ગયા, એવા વ્યાકુલ થઈ ગયા કે એમની આંખોમાંથી બેઠા બેઠા આંસુની ધારા થવા લાગી અને કહ્યું કે જરૂર અહીંયા મહેલમાં કોઈ રાધાજીનું સ્મરણ કરે છે. મોટા મોટા રાજાઓ, મોટા મોટા મંત્રીઓ બેઠા છે, પણ જ્યાં રાધાજીના ગુણગાન થવા લાગ્યા, પ્રભુ પોતાને રોકી ન શક્યા અને સિંહાસન પર વિરાજેલા પ્રભુ એકદમ ભાગ્યા એ દિશામાં કે જ્યાં રાધાજીના ગુણગાન થતા હતા અને પાછળ પાછળ દાઉજી પણ હે કનૈયા ઉભો રે, કનૈયા ઉભો રે કરીને ભાગ્યા. પણ જ્યારે દ્વાર ઉપર આવ્યા, સુભદ્રાજી ઊભા છે. સુભદ્રાજીએ પ્રભુ અને દાઉજીને રોકી દીધા કે મને આજ્ઞા એમ છે કે આપને અંદર ન જવા દઉં. પ્રભુ કે કૃપા કરી મને અંદર જવા દે, જરૂર મારા રાધાજીનું ચરિત્ર, મારા રાધાજીની કથા અંદર થઈ રહી છે, મારા રાધાજીના લીલાનું વર્ણન થઈ રહ્યું છે, મને અંદર જવા દો. પણ સુભદ્રાજી જ્યારે બહાર રોક્યા, અંદર રાધાજીના સ્વરૂપનું વર્ણન થઈ રહ્યું છે અને પ્રભુને જ્યારે બહાર રોક્યા તો પ્રભુને એટલો વિયોગ થયો, એટલો વિયોગ થયો કે પ્રભુનું આખું શ્રીઅંગ પીગળવા લાગ્યું. અને જ્યાં પ્રભુને પીગળતા જોયા, એમને જોઈને દાઉજીનું શ્રીઅંગ પણ પીગળવા લાગ્યું અને પોતાના બંને ભાઈઓને પીગળતા જોયા એ જોઈને સુભદ્રાજીનું પણ શ્રીઅંગ પીગળવા લાગ્યું અને પીગળીને એક લાકડાના સાંચામાં ઢળવા લાગ્યું અને કહેવાય કે આખું શ્રીઅંગ બન્યું. અને ભાગતા ભાગતા નારદજી અંદર ગયા અને રોહિણીજીને કહ્યું કે આ શું કરી રહ્યા છો, આપ અહીંયા રાધાજીનું વર્ણન કરો છો અને બહાર પ્રભુને રોકી દીધા અને પ્રભુ દાઉજી અને સુભદ્રાજી ત્રણેયનું શ્રીઅંગ પીગળીને લાકડાના સાંચામાં ઢળી રહ્યું છે, આ કથા અહીંયા અટકાવી દો. અને જ્યાં કથા અટકાવી દીધી તો કાષ્ટમાં આખું શ્રીઅંગ પણ બન્યું, પણ કથા અટકાઈ તો હસ્ત બનવાના બાકી રહી ગયા અને એ સ્વરૂપ છે જગન્નાથજીનું સ્વરૂપ. એ સ્વરૂપ જગન્નાથજીનું સ્વરૂપ હસ્ત રહી ગયા કારણ કે કથાને અટકાવી દીધી. તો વિચાર કરો, જે રાધાજીનું સ્મરણ ક્યાંક થાય અને પ્રભુ ભાગતા ભાગતા ત્યાં આવી જાય અને કેવું સ્વરૂપે રાધાજીનું હશે. અને જ્યારે આ રાણીઓએ એ રાધાજીના સ્વરૂપનો પરિચય મેળવ્યો, મનમાં એક જ તાપ છે કે જીવનમાં એક જ કામના છે કે એકવાર એ રાધાજીના દર્શન જરૂર કરવા છે. એવું શું છે રાધાજીના અંદર, એકવાર દર્શન જરૂર કરવા છે. તો અન્ય પુરાણોમાં કથા મળે છે કે જ્યારે કુરુક્ષેત્રમાં સૂર્યગ્રહણનો પ્રસંગ આવ્યો ને ત્યારે પ્રભુએ બધાને આમંત્રિત કર્યા અને કહ્યું કે રાધાજી પણ પધારશે. અને કહેવાય કે જ્યારે રાધાજી પધારશે ખબર એ 16000 રાણીઓને પડી, મનમાં તત્પરતા હતી કે ચલો આ વખતે રાધાજીના દર્શન અમને થઈ જશે, અમારે પણ જોવું છે કે રાધાજીનું સ્વરૂપ કેવું છે. અને ત્યારે 16000 રાણીઓ જ્યારે પ્રતીક્ષા કરતી હતી અને એ બહુ સુંદર સ્વરૂપ પધાર્યું કે એમને જોઈને બધા દંગ થઈ ગયા કે આટલું અદ્ભુત સ્વરૂપ, બોલે આ જ રાધાજી હશે, બોલે આ રાધાજી છે એમ માનીને વંદન કરવા ગયા. ત્યારે એમણે કહ્યું, ના, આ તો રાધાજીની દાસી અને એની પણ દાસી છે. ત્યારે વિચાર કરવા લાગ્યા કે રાધાજીની દાસી અને એની પણ દાસીનું જો આવું સ્વરૂપ છે
तो श्री राधाजी केवा हशे अने केवाय के जारे श्री राधाजी पधार्या अने एना दर्शन आ 16,000 राणियों ए कर्या तो पहला मन में थोड़ी ईर्षा पण हती, पहला मन में थोड़ो रंज पण हतो कि अमारी पासे रहीने पण प्रभु अमारा थई शक्या नथी, पण जारे राधाजी ना दर्शन कर्या अंदरनी बद्धी ईर्षा मटी गई, अंदरनो बधो रंज मटी गयो, एम लाग्यूं कि आ मारा प्रभुना प्रिय नहीं, आ तो मारा प्रभुनुं सुख आवी रह्युं छे અને પોતાના પ્રિયતમનું સુખ જોઈને જેવી પ્રસન્નતા થાય એવી પ્રસન્નતા એ 16,000 રાણીઓને શ્રી રાધાજીના દર્શન કરીને થઈ અને જ્યારે રાધાજીને લઈને એ 16,000 રાણીઓ પોતાના કક્ષમાં લઈ ગઈ અને કહેવાય છે કે એક રાણીએ રાધાજીને અરોગવા માટે એ દૂધ આપ્યું અને રાધાજી એમની ઈચ્છા પૂરી કરવા માટે દૂધ અરોગ્યું પણ ખરા પણ જ્યારે રાત્રિના સમયમાં એ રાણીઓ જ્યારે દ્વારિકાધીશની ચરણ સેવા કરતી હતી ને ત્યારે જોયું કે પ્રભુના ચરણોમાં ફોલ્લા પડ્યા છે ને જ્યારે પ્રભુના ચરણોમાં છાલા પડ્યા છે જોયું રાણીઓ કહેવા લાગી પ્રભુ આજે તો આપ ક્યાંય બહાર પધાર્યા નથી તો આપના ચરણમાં આ ફોલ્લા કેવી રીતે પડ્યા છે ને ત્યારે પ્રભુએ કહ્યું કે તમે આજે રાધાજીને જે દૂધ આપ્યું હતું ને એ દૂધ ગરમ હતું અને મારા ચરણ તો નિત્ય રાધાજીના હૃદયમાં બિરાજે છે અને ગરમ દૂધ એમણે ગ્રહણ કર્યું અને એને કારણે એ ગરમ દૂધને હોવાને કારણે મારા ચરણોમાં છાલા પડી ગયા ને ત્યારે એ રાણીઓને સમજાયું કે શ્રી રાધાજીનું સ્વરૂપ શું છે એ રાધાજીનું ચરિત્ર શું છે અને એટલા માટે અહીંયા કહ્યું કે નંદ નંદન શિર રાજહી આ સ્થાન એ છે કે જેને પ્રભુ પોતાના મસ્તક ઉપર રાખે છે આ એ સ્થાન છે કે જેને પોતાના મસ્તક ઉપર ધારણ કરે છે માટે કહ્યું કે નંદ નંદન શિર રાજહી બરસાનો વૃષભાન દો મિલ ક્રીડા કરત હે ઇત ગોપી ઉત કાન બરસાનાનું વર્ણન કરીને આગળ શ્રી યમુનાજીનું વર્ણન કરે છે અને વર્ણન કરતા આગળ કહે છે 76મી સાખીમાં યમુના જી સો નેહ કર યહી નેમ તુલે યમુના જી સો નેહ કર યહી નેમ તુલે શ્રી વલ્લભ કે દાસ બિનુ औरन सो तजी स्नेह श्री वल्लभ औरन सो तजी स्नेह श्री वल्लभ औरन सो तजी स्नेह श्री वल्लभ औरन सो तजी स्नेह 76મી સાકીના અંદર શ્રીરાય મહાપ્રભુજી આજ્ઞા કરે છે અને કહે છે કે શ્રી યમુના જી સો નેહ કર આગળ શ્રી વલ્લભ કે દાસ બિનુ શ્રી હરાય મહાપ્રભુજી 76મી સાખીમાં કહી રહ્યા છે કે જીવનમાં યદિ સ્નેહ કરવો છે જીવનમાં સ્નેહ કરવો છે તો સ્નેહ કોનાથી કરવો કે જેનાથી પ્રભુ મળે અને એવું આ દુનિયામાં કોણ છે કે જે પ્રભુને આપણને તરત સંબંધ કરાવી શકે તો અહીંયા હરિરાયજી કહે છે કે સ્નેહ જ કરવો છે તો શ્રી યમુનાજી સો સ્નેહ કર શ્રી યમુનાજીથી નેહ કર એટલે કેમ કારણ કે નેહ કારણ શ્રી યમુને પ્રથમ આવી શ્રી યમુનાજીથી નેહ શા માટે કર કારણ કે એ જ ભક્તો માટેના પ્રેમને કારણે શ્રી યમુનાજી ભૂતલમાં આવ્યા છે માટે યમુનાજી સો પ્રેમ કર સ્નેહ કર શ્રી યમુનાજી સો નેહ કર યહી નિયમ તું લે બોલે શ્રી યમુનાજીથી પ્રેમ કર યમુનાજીથી સ્નેહ કર કારણ કે જેટલી કૃપા શ્રી યમુનાજી કરે છે એવી કૃપા કોણ કરે ઘણા ભગવદીઓ આપણા કહે છે ને કે પ્રભુ પણ કૃપા કરે અને યમુનાજી પણ કૃપા કરે પણ બંનેની કૃપામાં ફરક શું છે યમુનાજી પણ કૃપા કરે
અને પ્રભુ પણ કૃપા કરે પણ બંનેની કૃપામાં ફરક શું છે તો આપણા ભગવદીઓ અર્થ કરે અને કહે કે ભગવાને તો કૃપા વાંટી છે પણ યમુનાજીએ કૃપા લૂંટાવી છે. પ્રભુએ કૃપા વાંટી છે પણ યમુનાજીએ કૃપા લૂંટાવી છે. અને જો વાંટવામાં અને લૂંટાવામાં પણ ફરક હોય કે ન હોય, જ્યારે વાંટવાની વાત આવે તો એ વાંટનાર ઉપર છે કે કોને કેટલું આપે, અને જ્યારે લૂંટવાની વાત આવે તો એ લૂંટનાર ઉપર છે કે કેટલું લૂંટી શકે એમ છે. જો જ્યારે વાંટવાની વાત આવે અને કોઈ પ્રસાદની થાળી લઈને બધાને વાંટવા જતો હોય તો જેની જોડે સંબંધ સારા ચાલતા હોય થોડું વધારે આપે, અને જેની જોડે આજકાલ આડું ચાલતું હોય, જ્યારે વાંટવાની વાત આવે ત્યારે વાંટનારની ઉપર છે કે કોને કેટલું આવે, પણ જ્યારે નંદ મહોત્સવ થતો હોય અને બધું લૂંટાવાતું હોય ત્યારે લૂંટનાર ઉપર છે કે કેટલું લૂંટી શકે. તો એમ પ્રભુએ મનુષ્ય દેહ આપીને કૃપા વાંટી પણ એ જ પ્રભુને આપણા ઘરમાં પધરાવી દઈને યમુનાજીએ કૃપાને લૂંટાવી દીધી કે જેટલું લૂંટી શકો એટલું લૂંટી. અને એટલા માટે અહીંયા શ્રીરાજી કહે છે કે યમુનાજી સો નેહ કર યહી નિયમ તુલે. યમુનાજીથી પ્રેમ કરીને, યમુનાજીથી સ્નેહ કરી, યમુનાજીથી નેહ કરીને આ નિયમ તુલે. બોલે શું કે શ્રી વલ્લભ કે દાસ બિનુ ઓરન સો તજી સ્નેહ. શ્રી વલ્લભના દાસથી અન્યત્ર આપણી આશક્તિ ન થવા દેવી એ વાત હરિરાય મહાપ્રભુજી આપણને અહીંયા કહે છે. અને આગળ 77મી સાખીમાં એ જ વસ્તુને આગળ વધારતા વર્ણન કરી રહ્યા છે. મન પંછી તન પાખ કરે उड़ जावो वह देश, मन पंछी तन पाक कर उड़ जावो वह देश. गोकुल गाव सुहावनो, गोकुल गाव सुहावनो, जहां गोकुल चंद्र नरेश श्री वल्लभ, गोकुल चंद्र नरेश श्री वल्लभ, गोकुल चंद्र नरेश श्री वल्लभ, गोकुल चंद्र नरेश. 77મી સાખીના અંદર હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરે છે અને કહે છે કે મન પંછી તન પાખ કર. આગળ ગોકુલ ગાવ સુહાવનો, અહીંયા 77મી સાખીમાં શ્રી હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરે છે અને કહે છે કે મન પંછી તન પાખ કર उड़ जावो वह देश, गोकुल गांव सुहावनो, जहां गोकुल चंद्र. हाँ, जो अहियां शुं कहे छे के मन केवो छे, बोले पंछी जेवो. केवो बोले तो खरा, पण पक्षी होय એનો સ્વભાવ છે કે એક જગ્યાએ બેસી ન શકે, એને ઉડવા જોઈએ. તો કહેવાય મન એ પક્ષી છે, તો એની પાંખ શું છે? બોલે શરીર. એની પાંખ શું છે? તો જ્યારે પણ મનરૂપી પક્ષી ઉડે છે તો એકલો નહીં, શરીરની સાથે લઈને ઉડે છે કે નહીં? હા, મનની ઈચ્છા થાય, ન જવું હોય તો પણ ત્યાં જવું પડે છે કે નહીં? હા કે ના? તો પાડો. મન આપણને ફોર્સ કરે છે તો જે બોલવું નહોતું એ પણ બોલાઈ જાય છે કે નહીં? હા કે ના? તો પાડો. હા, બોલે કેમ? કારણ કે મન પંછી તન પાંખ કર ઉડ જાવો વહ દેશ. કારણ કે મનને જ્યારે શરીરનો સહારો યા શરીરનો સાથ મળે છે ને ત્યારે મન ભટકે છે. જો એમને મન ભટકતું હોય તો એટલો વાંધો ન થાય, પણ જ્યારે આ શરીર એના સપોર્ટમાં, આ શરીર જ્યારે એનો સાથ આપવા લાગે છે ને ત્યારે બધા પ્રોબ્લેમ ઊભા થાય છે.
ખાલી મને વિચાર કર્યું હતું ત્યાં સુધી ઠીક હતું, પણ આપણે એ મનનું કરેલું, મનનું ધારેલું કરીએ છીએ ત્યારે કે જ્યારે શરીર પણ એની યુક્તિઓમાં ભળે છે ત્યારે. અને એટલે કહ્યું, મન પંછી તન પાંખ કર. હે મનરૂપી પંછી, તું આ તનરૂપી શરીરને લઈને ઉડ જાવો વહ દેશ. ઉડતો ઉડતો એ દેશ ચાલ્યો જા. બોલે ક્યાં? બોલે ગોકુલ ગાંવ સુહાવનો, જહાં ગોકુલ ચંદ્ર. અને કહેવાય ને, મનને કહે છે કે જે મન, તું આ શરીરનો સાથ લઈને જા, કારણ કે શરીર અને મન બંને ભળે છે ને તો ત્યાં આપણી સેવા બને છે. ખાલી શરીર હોય તો પણ ન ચાલે, મન પણ જોઈએ, અને મન હોય તો ન ચાલે, શરીર પણ જોઈએ, અને આ બંને લાગે છે ત્યારે કાર્ય સિદ્ધ થાય છે. તો કહે, ઉડ જાવો વહ દેશ ગોકુલ ગાંવ સુહાવનો, જહાં ગોકુલ ચંદ્ર નરેશ. અને કહેવાય ને, મનને વાળવું અને મનને કેળવવું બંનેમાં ભેદ છે. બોલે મનનો સ્વભાવ કેવો છે? જરાક પણ કોઈક અસર કરે તો એનો સીધો પ્રભાવ આપણા મન પર આવે છે, પણ એ મનને અસંગ રાખીને જ્યારે આપણે ત્યાં લઈ જઈએ તો મન દૂષિત થતું નથી. અને એટલા માટે અહીંયા કહી દીધું છે કે મન પંછી તને પાંક કર, ઉડ જાવો વહ દેશ ગોકુલ ગાંવ સુહાવનો, જહાં ગોકુલ ચંદ્ર નરેશ. એ વાત અહીંયા 77મી સાખીમાં દર્શન કરીને આગળ 78, 79 અને 80 ત્રણેયની અંદર શ્રી અમનાજીનું વર્ણન કરવામાં આવ્યું છે. તો આપણે ત્રણેયનું ગાન એક સાથે કરી એનું દર્શન આપણે કરીશું. મણિ નખ ચિત દોકુલ હૈ સીડી સુભગ નગહી. પ્રગટ નિશની જાન શ્રી વલ્લભ, પ્રગટ નિશની જાન. જય હો. રતન ખચિત કંચન મહા વૃંદાવન કી ભૂમિ, રતન ખચિત કંચન મહા વૃંદાવન કી ભૂમિ. કલ્પ વૃક્ષ સે ધ્રુમ રહે, કલ્પ વૃક્ષ સે ધ્રુમ રહે, ફલ ફૂલ સાખીઓની અંદર
શ્રી યમુનાજીનું સ્મરણ આપણને હરિરાય મહાપ્રભુજી કરાવે છે અને યમુનાજીના સ્વરૂપનું વર્ણન કરતા અહીંયા હરિરાયજી 78મી સાકીની અંદર આજ્ઞા કરે છે અને કહે છે મન નખ ચિત્ત દો કુલ હે આગળ શ્રી યમુનાજી હરિ ભામતી અહીંયા શ્રી યમુનાજીના આધિ દૈવિક સ્વરૂપનું વર્ણન હરિરાયજી કરે છે અને કહે છે કે યમુનાજીનું સ્વરૂપ એ ગોલોક ધામમાં એ કુંજમાં કેવું છે તો કહે મની નખ ચિત્ત દો કુલ હે શ્રી યમુનાજીના બંને જે તટ છે એ બંને તટ કેવા છે બોલે મણીઓથી જડેલા સીડી સુભગ નગ હીર અને યમુનાજીના જે ઘાટ બનેલું છે એની સીડીઓ કેવી છે બોલે એમાં હીરા જડેલા છે કેવી છે બોલે શ્રી યમુનાજીનું સ્વરૂપ કેવું છે કે જેની અંદર મણીઓ જડેલી છે સીડીમાં હીરા જડેલા છે અને યમુનાજીના એક એક જે રજ છે એ પણ અલૌકિક રત્નોની જેમ છે વિચાર કરો જ્યારે શ્રી ગુસાઈજી બાદશાહ અકબરની સાથે યમુનાજીમાં નૌકા વિહાર કરતા હતા અને ત્યારે બાદશાહે શ્રી ગુસાઈજીને એક કિંમતી હીરો ભેટમાં આપ્યો અને જ્યારે કિંમતી રત્ન ભેટમાં આપ્યું શ્રી ગુસાઈજી કહ્યું કે તમે આ મને આપી દીધું છે અને કહ્યું હા ફરી પૂછ્યું કે તમે મને આ ભેટ આપ્યું છે બોલે હા ફરી પૂછ્યું કે તમે મને આ ભેટ આપ્યું છે બોલે હા શ્રી ગુસાઈજીએ લઈને એને યમુનાજીમાં પધરાવી દીધું અને જ્યાં પધરાવી દીધું બાદશાહ ઊભા થઈ ગયા કેવા લાગ્યા અરે આટલો કિંમતી રત્ન આટલો કિંમતી હીરો હતો મેં આપને ભેટ આપ્યો અને આપે જલમાં પધરાવી દીધો ત્યારે શ્રી ગુસાઈજીને લાગ્યું હજી બાદશાહને યમુનાજીના સ્વરૂપનો અનુભવ નથી એમ કહ્યું કે અચ્છા યમુનાજીમાં પધરાવી દીધું તમને હીરો જોઈએ છે બોલે હા બતાવો અને ત્યારે ગુસાઈજીએ જરાક હાથ યમુનાજીમાં કર્યો અને જ્યાં હાથ બહાર કાઢ્યો તો એ બાદશાહનો હતો એના કરતાં અનેક ગણા કિંમતી રત્નો શ્રી ગુસાઈજીના હાથમાં આવ્યા અને ગુસાઈજી કે બતાવ આમાંથી તમારો હીરો કયો છે અને બાદશાહ એવો લજ્જિત થયો કે યમુનાજીની એક એક રજના કણો એવા કિંમતી હીરા જેવા છે કે જેની આગળ મારો હીરો તો સૌથી તુચ્છ લાગે છે ને ત્યારે શ્રી યમુનાજીના સ્વરૂપનું જ્ઞાન એ બાદશાહને પણ થયું અને કહેવાય કે યમુનાજી કેવા છે મની ન કચિત દો કુલ હે સીઢી સુભગ નગ હીર શ્રી યમુનાજી હરિ ભામતી જો શ્રી યમુનાજી આપણા પ્રભુને બહુ પ્રિય છે બહુ પ્રિય છે બોલે શેના માટે બોલે યમુનાજી હરિ ભામતી બે વસ્તુને કારણે બોલે બે વસ્તુ કઈ આપણે ત્યાં કહીએ છીએ ને કે મદન મોહન જો કી ખરી હે પ્યારી પટરાની જો કહાવે શ્રી યમુનાજી પ્રભુને એટલા બધા પ્રિય કેમ છે તો બે કારણ છે એક કારણ એ છે કે યમુનાજી છે ને પ્રભુને ક્યારેય પણ ના નથી કહેતા શું નથી કહેતા અને કોઈ બધી વાતમાં હા કે ને એ આપણા માટે ઘણીવાર બહુ જોખમી થઈ જતું હોય છે બોલે કેવી રીતે એક કન્યાના લગ્ન થયા તો એના ગુરુ પાસે આવ્યા અને કહ્યું કે હવે આ સાસરે જવાની છે એને કોઈ સલાહ આપો ને તેને કહ્યું કે જો એક કામ કરીશ 6 મહિના સુધી બોલે શું બોલે 6 મહિના સુધી તારે એક કામ કરવાનું તારા સાસરામાં તને જે પણ કોઈ કંઈ કહે ને તારે ના નહીં પાડવાની કહી દેવાનું કે હા થઈ જશે પછી ભલે તું કરે કે ન કરે પછીની વાત છે પણ ના નહીં કહેવાની 6 મહિના સુધી ખાલી આટલું નિયમનું તું પાલન કરજે એણે કહ્યું ઠીક છે અને જ્યારે પોતાના સાસરે ગઈ અને 6 મહિના પછી પાછી જ્યાં આવી અને ગુરુને મળવા ગઈ ગુરુએ કહ્યું કેમ સાસરામાં બધી હાલત કેવી છે બોલે બધું બદલાઈ ગયું છે બોલે બદલાઈ ગયું છે એટલે બોલે 6 મહિના સુધી ઘરના લોકો જે પણ કંઈ કહેતા હું કહેતી હા થઈ જશે કંઈ પણ કહેતા હું કહેતી હા થઈ જશે અને 6 મહિના પછી મારો હા સાંભળી સાંભળીને ઘરના લોકોની એવી દશા થઈ ગઈ છે કે હું કંઈ પણ કહું અને ઘરના બધા કે હા થઈ જશે તો યમુનાજીનો સ્વભાવ એવો છે કે પ્રભુ કંઈ પણ કહે તો યમુનાજી ક્યારેય પણ ના ન પાડે અને યમુનાજીની હા સાંભળી સાંભળીને પ્રભુ પણ એવા ટેવાઈ ગયા છે કે ગમે તેવો અધમ જીવ કેમ ન હોય યમુનાજી કહે પ્રભુ આનો ઉદ્ધાર કરવો પડશે અને પ્રભુ કહે કે હા થઈ જશે અને યમુનાજી પ્રભુને પ્રિય એટલા માટે પણ છે કે યમુનાજીને રૂઠતા નથી આવડતું શું નથી કરતા આવડતું યમુનાજીને માન કરતા નથી આવડતું
બોલે રાધાજી રૂઠે, ચંદ્રાવલીજી રૂઠે, પણ યમુનાજીને આવડતું જ નથી કે પ્રિયતમથી રૂઠાય કેવી રીતે. એકવાર ગોપીઓના મનમાં મનોરથ જાગ્યો, આવ્યા યમુનાજી પાસે અને કહે કે યમુનાજી આપ તો બધા જીવોનો મનોરથ પૂરો કરો છો, તો અમારા મનમાં પણ એક મનોરથ છે. બોલે શું? અમે કાયમ જોઈએ છે કે રાધાજી રૂઠી જાય તો પ્રભુ કેવી રીતે એમના ચરણોમાં બેસીને એમને મનાવે છે, એમનું માન દૂર કરે છે. તો અમારી એવી ઈચ્છા છે કે એકવાર યમુનાજી આપ માન કરો, આપ રૂઠો, અને પછી અમારે જોવું છે કે પ્રભુ આપને કેવી રીતે મનાવે છે. યમુનાજી કે હું તમારી વાત તો ટાળી ન શકું, પણ કરું શું કે મને તો રૂઠતા આવડતું નથી કે રૂઠવાનું કેવી રીતે, તમે શીખવાડો તો ખબર પડે કેવી રીતે રૂઠાય. અને ત્યારે સખીએ કહ્યું કે જો હવે જ્યારે પ્રભુ આવે તો પહેલાં તમે ઉઠીને એમનું સ્વાગત કરવા જતા, પણ હવે જ્યારે પ્રભુ આવે તો એમની તરફ જોવાનું, જ્યારે પ્રભુ પાસે આવે અને બોલવાનો પ્રયત્ન કરે તો સાંભળવાનું, કંઈક પૂછે તો બોલવાનું નહીં, અને પ્રભુ સામે આવીને ઊભા રહે તો પણ દ્રષ્ટિ નીચી કરી દેવાની, એમની તરફ જોવાનું. તો કેવું સરસ આવડે છે બધાને. તો શ્રી યમુનાજીને રૂઠતા સખીઓ શીખવાડે છે કે આવી રીતે રૂઠવાનું. યમુનાજી એક એક વસ્તુ યાદ કરી લીધી, કારણ કે રૂઠતા એમને આવડતું નથી, અને રૂઠતા આવડતું નથી તો એક એક વસ્તુ બરાબર યાદ કરી. અને જ્યારે યમુનાજીના કુંજમાં પ્રભુ પધારતા હતા અને બધી સખીઓ કહેવા લાગી, અરે પ્રભુ આવી રહ્યા છે, પ્રભુ આવી રહ્યા છે, બધી સખીઓ કહે, જો સ્વામી યમુનાજી જેમ જેમ આપને શીખવાડ્યું છે ને એમ આપે કરવાનું છે. બોલે યમુનાજી ક્યાં બધું યાદ છે. અને સખીઓ સંતાઈ ગઈ પાસે, અને જ્યાં ઠાકોરજી પધાર્યા, યમ સખીઓ ઈશારો કરે બોલતા નહીં, પણ જ્યાં પ્રભુને જોયા, યમુનાજી ઉઠ્યા, ભાગતા ભાગતા ગયા અને જઈને પ્રભુના હૃદયથી લાગી ગયા. સખીઓએ માથા ઉપર હાથ મૂકી લીધા, આટલું સમજાયું આટલું સમજાયું પણ ન કર્યું. બીજે દિવસે સખીઓ પાછી આવે અને પાછી આવીને કહે કે જો આજે તો આપે રૂઠવું પડશે. યમુનાજી કહે કે હા આજે યાદ રાખીશ, કાલે થોડું ભૂલી જવાયો. ફરી કહે કે જો જ્યારે રૂઠવું હોય તો શું કરવાનું હતું, પહેલાં આપણે શું નક્કી કર્યું હતું, પહેલાં શું બોલે તો ખરા, જોવાનું, પછી પ્રભુ પાસે આવે અને કંઈક કહે તો બહુ સરસ, સાંભળવાનું નહીં, પ્રભુ કંઈક પૂછવાનો પ્રયત્ન કરે તો ઉત્તર આપવાનો, બહુ સરસ, કેવું સરસ. તો જ્યારે આવી રીતે રૂઠતા શીખવાડ્યો યમુનાજીને, અને યમુનાજી કે ના હવે મને બધું યાદ રહી ગયું છે. અને ત્યાં જ પ્રભુ પધારવાનો સમય થયો. બધી સખીઓ સામે સંતાઈને ઈશારો કરે છે જો પ્રભુ આવશે, ઊભા ન થતા, બોલતા નહીં, સાંભળતા નહીં. અને જ્યાં પ્રભુ પધાર્યા અને યમુનાજી ઊભા થયા, ભાગતા ભાગતા ગયા અને પ્રભુના હૃદયથી લાગી ગયા, અને સખીઓએ પાછે માથે હાથ મૂક્યો. આટલા કલાકો સુધી સમજાયું, કલાકો સુધી સમજાયું, તો બી એનું એમ ત્રણ ચાર દિવસ સુધી એમને એમ ચાલતું રહ્યું. ને ત્યારે સખીઓ પાસે આવીને યમુનાજીને કહે, અરે યમુનાજી આટલું આટલું આપને સમજાવીએ છે તો પણ આપ કેમ સમજતા નથી. યમુનાજી કહે છે, જો તમે એમ ચાહો છો કે મારા પ્રભુ પધારે અને હું ઉઠીને એમની પાસે ન જાઉં, તમે જો એમ ચાહો છો કે મારા પ્રભુ કંઈક બોલે અને હું ન સાંભળું, તમે જો એમ ચાહતા હો કે પ્રભુ પધારે અને હું એમની તરફ દ્રષ્ટિ ન કરું, તમે જો એમ ચાહતા હો કે પ્રભુ પધારે અને કંઈક બોલે અને હું સાંભળું નહીં, તો એ ત્યારે જ સંભવ છે. તમે જો એમ ચાહતા હો કે મારા પ્રભુ પધારે અને હું ઉઠીને એમની પાસે ન જાઉં, તો એવું કરો કે મારા હાથ પગમાં લોઢાની બેડીઓ બાંધી દો, કારણ કે મારા પ્રભુ પધારે અને હું ઉઠીને ન જાઉં એ સંભવ નથી. તમે જો એમ ચાહતા હો કે મારા પ્રભુ સામે પધારે અને હું દ્રષ્ટિ ઉપર કરીને ન જોઉં, તો એવું કરો એ જ પ્રભુનું એક સ્વરૂપ મારા ગોદમાં પધરાવી દો અને મારી દ્રષ્ટિ એમની ઉપર રહેશે તો દ્રષ્ટિ ઉપર નહીં થાય. ને તમે જો એમ માનતા હો કે મારા પ્રભુ કંઈ કહે અને હું ન સાંભળું, તો મારા કાનમાં શીશુ રેડી દો, કારણ કે મારા પ્રભુ કંઈક બોલે અને હું ન સાંભળું એ સંભવ નથી. કારણ કે યમુનાજી એવા છે કે જેમને પ્રભુનો નિત્ય સંયોગ છે, અને નિત્ય સંયોગ હોવાને કારણે એ ક્યારે પણ પ્રભુથી રૂઠતા નથી, અને એટલા માટે પ્રભુને પણ અતિ પ્રિય છે. અને કહેવાય ને કે ભગવાન ભલે કોઈની સાથે પણ જુઠ્ઠું બોલી શકે, પણ યમુનાજીની સામે જુઠ્ઠું બોલી શકતા નથી. જ્યાં યમુનાજીની સામે આવે ને અને બધું સત્ય સત્ય પ્રભુ પ્રગટ કરવા લાગે. અને એટલે તો કહ્યું, મદન મોહન જો કી ખરી હે પ્યારી, પટનાની જો કહાવે. અને એટલે કહ્યું કે મની ન કચિત દો કુલ હે, સીડી સુભગ નગ હીર,
श्री यमुना जी हरि भामती धरे सुभग वपु नीर अने सुंदर जलनू स्वरूप धारण करीने यमुना जी वही रहा छे अने आ जलनू स्वरूप श्री यमुना जी छे पण केवा जलनू बोले श्रमजल रूप आपणे जाणीए छे ने श्री यमुना जी नुं स्वरूप कयुं छे श्रमजल नुं रूप अने श्रमजल केवी रीते ज्यारे भगवान रास करता हता अने रास करता करता प्रभुना मस्तक पर श्रमजल बिंदुओ प्रगट्या क्यां प्रगट्या यमुनाजी स्वरूप केव जयरे श्रमजल बिंदुओ प्रभु मस्तक ऊपर प्रगटा श्रम बिंदुओ जयरे वहता वहता प्रभु नेत्र पास आया नेत्र काजल भड़ू रंग श्याम थोड़ा प्रभु नेत्रामृत बनया जल वहतु वहतु प्रभु अधर पास आयुमा प्रभु मुख में रहेला पानी पीक एम भड़ी रक्त श्याम रंग थे प्रभु अधरामृत बनया अने ए जल वहतु वहतु सर्वांगनो अनुभव करता करता प्रभुना चरण पासे आव्यू अने चरणामृत बन्यू अने ए ज स्वरूप आपड़ा श्री यमुनाजीनु अने यमुनाजीनु एवुं स्वरूप छे के जेमां प्रभुनु नेत्रामृत पण छे प्रभुनु अधरामृत पण छे अने प्रभुनु चरणामृत पण छे अने एटले कह्युं श्री यमुनाजी हरि भामती धरे सुभग वपु नीर ए वातमां श्री यमुनाजीनो परिचय आप्यो 79 नी साखीनी अंदर श्री राज जी कहे छे के उभय कुल निज खंब हैं तरंग जो सीढ़ी मान श्री यमुना जगत वैकुंठ की प्रगट निशैनी जान श्री राय महाप्रभु जी कहे छे कि आ यमुना जी कौन छे बोले यमुना जी ए तो प्रभुनी पासे पहुंचाड़वा वाली निशरणी छे शू छे जो एक होय छे सीढ़ी अने एक होय छे निसरणी बन्ने मां शुं फरक घर मां सीढ़ी पण होय छे ने हा के ना तो पाड़ो अने निसरणी पण होय छे ने तो सीढ़ी अने निसरणी मां शुं फरक होय सीढ़ी ज्यां छे त्यांनी त्यां रहे पण निसरणी ज्यां लई जवी होय त्यां जाय के ना जाय ज्यां जरूर पड़े त्यां आवे के ना आवे અને એવી જગ્યાએ કે જ્યાં આપણે પહોંચી શકતા ન હોઈએ માળિયા ઉપર ચડવું હોય તેમાં સીડી ન ચાલે એમાં શું ચાલે એવી જગ્યાએ જવું હોય કે જ્યાં બીજી કોઈ સાધન આપણને લઈ ન જાય ત્યાં નિસરણી કામ આવે અને એટલા માટે હરિરાયજી કહે છે કે શ્રી યમુનાજી કોણ છે તો કહ્યું ઉભય કુલ નિજ ખંભ હે તરંગ જો સીડી માન શ્રી યમુને જગત વૈકુંઠ કી પ્રગટ નિશયણી માં અને યમુનાજી એ તો પ્રભુની પાસે પહોંચાડવા વાળી પ્રભુ સુધી લઈ જવા વાળી આ પ્રગટ નિશરણી છે અને પ્રગટ નિશરણી કેવી રીતે છે તમે નિશરણી જોઈ છે બધાને ઘરમાં હશે ને હા કે ન તો પાડો શેની હા પાડી સીડીની કે નિશરણીની હા તો નિશરણીનો આકાર કેવો હોય બે ખંભ હોય અને વચ્ચે વચ્ચે પગથિયા હોય કે નહીં તો અહીંયા કહ્યું કે જો યમુનાજી આ પ્રભુ પાસે પહોંચાડવાવાળી નિશરણી હોય તો આમાં ખંભ ક્યાં છે ને પગથિયા ક્યાં છે તો હરિયાજી દર્શન કરાવે છે અને કહે છે કે ઉભય કુલ નિજ ખંભ હે પ્રગટ તરંગ જો સીડી યમુનાજીના સ્વરૂપના દર્શન તમે કરો તો યમુનાજીના બંને તટ જે છે એ શું છે એ નિશરણીના બે ખંભ યમુનાજીના બે તટ શું છે એ યમુનાજીના બે ખંભ છે નિશરણીના ખંભ છે અને યમુનાજીના જલમાં ઉઠતી તરંગો જે છે એ શું છે એ નિશરણીની સીડીઓ છે એ નિશરણીના પગથિયા છે અને આ સીડીનો આશ્રય જેને મળી જાય એ પછી પ્રભુ પાસે પહોંચ્યા વિના રહી શકતો નથી અને માટે કહ્યું ઉભય કુલ નિજ ખંભ હે તરંગ જો સીડી માન શ્રી યમુને જગત વૈકુંઠ કી પ્રગટ નિશયની અને શ્રી યમુનાજી એ તો પ્રભુ પાસે પહોંચાડવા વાળી પ્રભુ પાસે લઈ જવા વાળ્યા એ પ્રગટ નિશરણી છે અને એનો આધાર જ્યારે મળે એનો આશ્રય જ્યારે આપણે કરીએ ત્યારે સાચા અર્થમાં પ્રભુની કૃપા આપણા ઉપર થાય અને કહેવાય છે ને શ્રી રાય મહાપ્રભુજી તો 41 પદમાં પણ કહે છે ને કે યમુનાજી એ પ્રગટ સ્વરૂપ છે અને હરિયાજી અહીંયા સુધી કહે છે કે જ્યારે જ્યારે પણ જીવ શ્રી યમુનાજીના તટ ઉપર જાય અને યમુનાજી એને દર્શન ન આપે એ સંભવ જ નથી જ્યારે જ્યારે પણ તમે મથુરા ગયા હો જ્યારે જ્યારે પણ વ્રજમાં ગયા હો
અને યમનાજીના સામે જઈને ઊભા રહ્યા અને યમનાજી દર્શન ન આપે એ બની જ ન શકે. કોઈ કહે આપણે તો દર વર્ષે જઈએ છીએ પણ અમને તેવું લાગતું નથી કે દર્શન થયા. મેં ક્યાંક સાંભળ્યું હતું કે વિદેશની અંદર જ ક્યાંક એક દંપતિ એના નાનકડા બાળકની સાથે કોઈ મેળો જોવા માટે, કોઈ ફનફેર જોવા માટે ગયા અને એટલી ભીડ એની અંદર હતી અને ભીડની અંદર એ માનો હાથ એના બાળકથી છૂટી ગયો અને જ્યારે બાળક એ મેળાની અંદર ખોવાઈ ગયો અને એની સ્ત્રી ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી કે મારા દીકરાને કોઈ લઈ આવો, મારા બાળકને કોઈ લઈ આવો. એનો પતિ સમજાવે છે કે આ મેળાની અંદર જ છે, બહાર તો ગયો નહીં હોય. અને હું હમણાં જઈને ત્યાં ઇન્ક્વાયરી કાઉન્ટર ઉપર લખાઈ આવું છું અને ત્યાંની જે સિક્યોરિટીવાળા છે એને ગોતીને લઈ આવશે. પણ એ સ્ત્રી શાંત થતી નથી, ધ્રુસકે ને ધ્રુસકે રડે છે, મારો દીકરો ક્યાં ગયો, મારો બાળક ક્યાં ગયો. એ જ્યાં સુધી નહીં આવે હું જલ પણ નહીં પીવું, એ જ્યાં સામે નહીં આવે મને ચેન નહીં પડે, અરે એને ગોતીને લઈ આવો. એનો પતિ સમજાવવાનો પ્રયત્ન કરે છે કે મળી જશે, શા માટે ચિંતા કરે છે. પણ એની માને ચેન પડતું નથી અને કહેવાય કે એક કલાક પછી જ્યારે એનો દીકરો પાછો આવ્યો, એને હૃદયથી લગાવ્યો અને હૃદયથી લગાવીને કહ્યું, અરે તારા વિના મારી શું દશા થઈ, તારા વિના હું કેમ કરીને રહી શકી, તું ક્યાં ચાલ્યો ગયો હતો. અને આ દ્રશ્ય એનો પતિ ઊભો ઊભો જોતો હતો અને એની આંખમાંથી અશ્રુબિંદુઓ ટપક્યા. એની પત્ની કહેવા લાગી, ચલો આપણે મેળામાં ફરવા જઈએ, હવે તો દીકરો મળી ગયો, હવે શું ચિંતા. ત્યારે એના પતિએ કહ્યું, ના મારે ઘરે જવું છે. બોલે શાના માટે? બોલે મારે ભારત પાછા જવાની તૈયારી કરવી છે. બોલે અચાનક શું થયું? આપણો દીકરો ખોવાઈ ગયો હતો, એ મળી ગયો, હવે શાના માટે તમે આવી વાત કરો છો? ને ત્યારે એણે કહ્યું કે જ્યારે મેં જોયું કે ખાલી એક કલાક તારો દીકરો તારાથી દૂર રહ્યો અને રડી રડીને તારી આવી દશા થઈ ગઈ, તો હું તો મારી માને અહીંયા મૂકીને આય આજે 20-20 વર્ષ થઈ ગયા, હું પાછો જઈ શક્યો નથી, તો એની મારા માટે રડી રડીને શું દશા થઈ હશે. વિચાર કરો કે કોઈ લૌકિકમાં એક કલાક પણ બાળકને ન જુએ અને એને ચેન પડી શકતું નથી, તો યમનાજી તો આપણા અલૌકિકમાં છે. અને આપણે એમનાથી વિખૂટા પડે, હજારો વર્ષો વ્યતીત થયા, તો હજારો વર્ષોથી જે બાળકો વિખૂટા પડ્યા હોય તો એ માના હૃદયમાં એ બાળક માટે કેવો તાપ હોય. અને જ્યારે એ બાળક એ માના પાસે જાય તો શું માં એને દર્શન ન આપે એવું ક્યારે બની શકે? કેવો તાપ માના મનમાં હોય સામે ચાલીને આવે. તો હરિયાજી કહે છે કે જ્યારે જ્યારે પણ જીવ શ્રી યમનાજીના તટ ઉપર જાય છે અને યમનાજી એને દર્શન ન આપે એ બની જ ન શકે. પણ આપણે કહીએ છીએ કે અમે તો દર વર્ષે જઈએ છીએ, યમનાજીનું પૂજન કરવા જઈએ, યમનાજીના સાનિધ્યમાં જઈએ, પણ અમને દર્શન થયા એવું અમને તો લાગતું નથી. ને ત્યારે હરિયાજી કહે છે કે શ્રી યમનાજીને નયન ભર દેખ અબ ભાનુ તનયા, શ્રી યમનાજીના દર્શન કર અને જો જ્યારે તું યમનાજીના તટ ઉપર ગયો હતો અને યમનાજીના તટ ઉપર જઈને ઊભો હતો તો યમનાજીના જલમાં તને તરંગના દર્શન થયા હતા કે નહીં? એ જલમાં ઉઠતી તરંગોના દર્શન થયા હતા કે નહીં? અને કહું આ તરંગના દર્શન થયા. હરિયાજી કહે છે કે યમનાજીના તટ ઉપર ઊભો હતો અને તરંગના દર્શન થયા અને એમ કહી રહ્યો છે યમનાજીએ દર્શન ના આપ્યા. અરે યમનાજીમાં ઉઠતી તરંગો શું છે? તો મહાપ્રભુજી કહે તરંગ ભુજ કંકણ. એ યમનાજીના જલમાં ઉઠતી તરંગ એ તો પ્રભુએ યમનાજીએ પોતાના હાથમાં ધારણ કરેલા કંકણ છે. ને જ્યારે બાળક વર્ષો પછી માની પાસે આવે તો માં શું કરે? એનો હાથ ઉપર કરીને એના દીકરાના માથા ઉપર હાથ રાખે છે. તો જ્યારે યમનાજીના તટ પર ઊભા હો અને યમનાજીના જલમાં ઉઠતી તરંગોના દર્શન થાય તો વંદન કરજો કે યમનાજીના જલમાં ઉઠતી તરંગ બીજું કાંઈ નહીં, તમારા માથે મૂકવા માટે ઉઠાવેલો શ્રી યમનાજીનો હાથ છે. અને કહે છે કે જ્યારે યમનાજીના તટ ઉપર ઊભા હોઈએ અને ગોળ ગોળ વલયો ઉઠતા હોય, ભ્રમર ઉઠતા હોય, એવા દર્શન પણ થયા છે કે નહીં? ગોલ ગોલ ભ્રમર ઉઠતા હોય, વલય ઉઠતા હોય. અને હરિયાજી કહે છે કે યમનાજીના તટ ઉપર ઊભા હતા અને ગોળ ગોળ ઉઠતા વલયના ભ્રમરના દર્શન થયા અને કહી રહ્યા છો યમનાજી દર્શન ના આપ્યા? અરે જાણો છો યમનાજીમાં ભ્રમર ક્યારે ઉઠે? તો હરિયાજી કહે છે કે કેલી પિયસો કરે ભ્રમર તબ હી પડે, કે જ્યારે પ્રભુ શ્રી યમનાજી પોતાના કુંજમાં ઠાકોરજીનો હસ્ત પકડીને ગોલ ગોલ ફરતા હોય ત્યારે યમનાજીમાં ભ્રમર પડે. અને જ્યારે યમનાજીમાં ભ્રમરના દર્શન થાય
થાય ત્યારે વંદન કરજો, કારણ કે આજે યમુનાજી એકલા નહીં પ્રભુ સહિત આપણને દર્શન આપ્યા છે. અને શ્રી યમુનાજીનું સ્વરૂપ કેવું, શ્રી ગોસાઈજી પ્રભુ ચરણ આજ્ઞા કરે છે અષ્ટપદીની અંદર અને કહે છે કે યમુનાજીનું સ્વરૂપ એવું છે કે જેમાં દિવસે તો લાલ લાલ કમળ ખીલે છે અને રાત્રિના સમયમાં સફેદ સફેદ પોણીઓ ખીલે છે. શ્રી ગોસાઈજી પ્રભુ ચરણ શું બતાવે છે કે યમુનાજીનું સ્વરૂપ એવું છે કે જેમાં રાત્રિ થાય ત્યારે સફેદ સફેદ પોણીઓ ખીલે છે. પોણીઓ જાણો છો ને, પોણી જાણો છો, સફેદ રંગના નાના નાના કમળ જેવું હોય, વોટર લીલી. તો શ્રી ગોસાઈજી શું કહે છે કે રાત્રિના સમયમાં યમુનાજીના અંદર હજારો સફેદ પોણીઓ ખીલે છે અને દિવસમાં લાલ લાલ રંગના કમળ ખીલે છે. શું ખીલે છે? રાત્રિના સમયમાં સફેદ પોણી અને દિવસે, પણ મને બતાવો વહેતા જળમાં ક્યારે પણ કમળ ખીલી શકે? હા, વહેતા જળમાં ક્યારે કમળ ખીલે? પણ ગોસાઈજી દર્શન કર્યા અને ગોસાઈજી કહે છે કે રાત્રિના સમયમાં યમુનાજીમાં હજારો સફેદ પોણીઓ અને દિવસે લાલ કમળ ખીલે છે, બોલે એ શું છે? ત્યારે શ્રી ગોસાઈજી કહે છે કે યમુનાજીનો તટ એ તો એ તટ છે કે જ્યાં રોજ રાત્રિએ ઠાકોરજી રાસ કરવા પધારે છે. અને જ્યારે રાસ કરવા પધારે ત્યારે યમુનાજીને લાગે છે કે પ્રભુ આપની રાસલીલાના દર્શન કરવા માટે આ બે નેત્રો બહુ ઓછા છે. અને જે ઘડીએ પ્રભુ ત્યાં પધારે અને એ જ વખતે યમુનાજીના જલમાં હજારો હજારો સફેદ પોણીઓ ખીલી જાય. અને શ્રી ગોસાઈજી કહે છે કે યમુનાજીના જલમાં ખીલેલી આ હજારો પોણીઓ એ પોણીઓ નહીં પણ આખી રાત્રિ પ્રભુના રાસના દર્શન કરવા માટે ધારણ કરેલા યમુનાજીના હજારો નેત્રો છે. અને હજારો નેત્ર ધારણ કરીને યમુનાજી પ્રભુના રાસના દર્શન કરે છે. પણ ગોસાઈજી કહે કે જ્યારે સવાર પડે ત્યારે યમુનાજીમાં લાલ લાલ કમળ ખીલે છે. શું ખીલે છે? તો કે ભાઈ દિવસ થાય તો લાલ લાલ કમળ કેમ ખીલે છે? તો ગોસાઈજી કહે છે કે રાતે જ્યારે ઠાકોરજી રાસ કરવા પધાર્યા અને યમુનાજીએ હજારો નેત્ર ધારણ કરી આખી રાત્રિ પ્રભુના રાસના દર્શન કર્યા, તો આખી રાત્રિ જે જાગ્યો હોય તો દિવસે એના નેત્ર કેવા લાગે, કેવા લાગે? તો ગોસાઈજી કહે છે કે રાત્રિના સમયમાં જે સફેદ પોણીઓ ખીલે છે એ રાસના દર્શન કરવા માટે ધારણ કરેલા હજારો નેત્ર છે. અને આખી રાત્રિ રાસના દર્શન કર્યા તો સવારે જે લાલ કમળ ખીલે છે એ બીજું કાંઈ નહીં, રાત્રિ જાગરણને કારણે અરુણ થયેલા શ્રી યમુનાજીના નેત્ર છે. અને એટલે કહ્યું અહીંયા કે યમુના પ્રગટ વૈકુંઠ કી પ્રગટ નિશયની જાન. અને એ વસ્તુ અહીંયા કહીને અને આગળ 80માં સાકીમાં કહ્યું કે રતન ખચિત કંચન મહાન શ્રી વૃંદાવન કી ભૂમિ કલ્પ વૃક્ષ સે દ્રુમ રહે ફલ ફૂલન કરી ઝૂમી. અને કહે છે કે આ વૃંદાવનની ભૂમિ એવી અદ્ભુત છે કે જ્યાં અનેક અનેક વૃક્ષો જે છે ને એ બધા યમુનાજી ઉપર ઝૂકેલા છે, યમુનાજી ઉપર ઝૂકેલા છે અને પોતાના પુષ્પને પધરાવે છે, પોતાના ફળ પધરાવે છે. અને કહેવાય કે યમુનાજીના તટ ઉપર રહેલા જેટલા પણ વૃક્ષો છે એ બધા ગોપીજન રૂપ છે, પોતાના પુષ્પો રૂપ પોતાનું સુમન યમુનાજીને અર્પણ કરે છે અને યમુનાજીની સેવા આ પ્રકારે કરે છે. વાત અહીંયા 80મી સાખીમાં શ્રવણ કરી અને આગળ 81મા સાખીમાં શ્રી ગિરિરાજજીનું દર્શન કરાવતા આપણને હિરાજી કહે છે બધા એક સાથે ધન્ય ધન્ય ગિરિરાજજો હરિદાસન મેરા ધન્ય ધન્ય ગિરિરાજજો હરિદાસન મેરા સાનિધ્ય સેવા કરત હૈ સાનિધ્ય સેવા કરત બલી મોહન જિયા ભાઈ શ્રી વલ્લભ બલિ મોહન જિયા ભાઈ જય હો
परिक्वार धन्य धन्य गिरिराज जो इक्यासी मां साखी ना अंदर अहियां श्री हिराय महाप्रभु जी स्मरण करे छे कोनू बोले श्री गिरिराज जी नू कोनू स्मरण करे छे कारण के श्री हिराय महाप्रभु जी नी भी एटली बड़ी प्रीति श्री गिरिराज जी ना स्वरूप मां छे के जारे आप जैसलमेर मां बिराजता हता ने तो जैसलमेर मां बिराजता हता ने त्या रेतना टीला जोई ने શ્રી હિરાય મહાપ્રભુજીને શ્રી ગિરિરાજજીનો ભાવ જાગૃત થયો અને ત્યાં એમણે ગાયું કે ગોવર્ધન કી રહીએ તરેટી ગોવર્ધન કી રહીએ રેતના ટીલાઓને જોઈને આપના મનમાં ભાવ જાગ્યો અને ખબર કેવી રીતે પડે જેસલમેરમાં એટલે આપણે કહ્યું કે મારા મનની વાત હું કોને કહું તો કહ્યું રસિક પ્રીતમ હિત ચિત્તકી બાતે શ્રી ગિરધારીજી સો કહીએ ત્યાં ગિરધારીજીનું મંદિર છે ને એની પાસે શ્રી હિરાયજીના બેઠકજી છે અને આ જેસલમેરની અંદર આપે શ્રી ગિરિરાજજીના ભાવને આ રેતના ટીલાઓની અંદર દર્શન કર્યું અને એટલે ગિરિરાજજીના દર્શન કરાવીને આપણને કહે છે કે ધન્ય ધન્ય ગિરિરાજ જું હરિદાસન મે રાય સાનિધ્ય સેવા કરત હે બલિ મોહન જીય ભાય શ્રી ગિરિરાજજીના સ્વરૂપનું વર્ણન કરીને કહે કે આ ગિરિરાજજી એટલે કોણ બોલે ગિરિરાજજી એટલે આપણે બધા જાણીએ છીએ ન કેવલ કોઈ શિલા કે ન કોઈ સ્વરૂપ પણ ગિરિરાજજી એટલે સાક્ષાત સ્વામીજીના મનમાં જાગેલો મનોરથ જે ગોલોકધામની અંદર પ્રગટ્યો ગોલોકધામમાં આપણું નામ સતસંગ પણ જ્યારે પ્રભુને પધારવાનો સમય આવ્યો એટલે ગિરિરાજ બાવા શાલમલી દ્વીપમાં દ્રોણ નામના પર્વતને ત્યાં પ્રગટ્યા પણ આપણે જાણીએ છીએ કે પુલસ્ત મુનિ ત્યાં આવ્યા અને એમને આ સ્વરૂપમાં પ્રીતિ થઈ અને ઈચ્છા થઈ કે ગિરિરાજજીને હું કાશી લઈ જાઉં ગંગાજીના તટ પર પધરાવું અને એમની ગુફાઓમાં બેસીને તપ કરીશ અને જ્યારે પુલસ્ત મુનિ દ્રોણને ત્યાં એમના મહેમાન બન્યા હતા જ્યારે જવા લાગ્યા દ્રોણે કહ્યું આપ આજ્ઞા કરો આપની સેવામાં હું શું પ્રસ્તુત કરું અને ત્યારે પુલસ્ત મુનિએ કહ્યું કે હું માંગું તો ખરા પણ દ્રોણ તમે આપી નહીં શકો દ્રોણ કે અરે આપ આજ્ઞા તો કરો આપ પ્રાણ માંગો પ્રાણ આપી દઈશ અને ત્યારે પુલસ્ત મુનિએ કહ્યું કે એવું કરો મને તમારો પુત્ર આ શ્રી ગોવર્ધન મને આપી દો બોલે આ શું માંગી લીધું મારો પુત્ર કેમ કરીને આપી દઉં બોલે તમે મને આપવાનું કહ્યું છે અને હું માંગી રહ્યો છું કે મને તમારો પુત્ર જોઈએ છે બોલે તમે મારા પુત્રને પૂછી જુઓ યદિ એને આપત્તિ ન હોય તો મને વાંધો નથી અને જ્યારે શ્રી ગિરિરાજજીને ખબર પડી ગઈ કે મારો પરિવાર છોડીને જવાનો સમય આવી ગયો છે પુલસ્ત મુનિએ કહ્યું તમને અહીંયાથી હું કાશી લઈ જઈશ ગંગાજીના તટ પર સ્થિર કરીશ ને આપની ગુફાઓમાં બેસીને હું જપ તપ કરીશ પણ શ્રી ગિરિરાજજી કહ્યું કે હું તો આટલો વિશાળ છું તો મને લઈને કેવી રીતે જશો પુલસ્ત મુનિએ કહ્યું યોગ બળથી તમને મારી હથેલીમાં વાયુ માર્ગે લઈને જઈશ અને ત્યારે ગિરિરાજજીએ કહ્યું કે મારી એક શરત છે બોલે શું કે જ્યાં તમે એકવાર મને પધરાવી દીધો ત્યાંથી હું આગળ નહીં જાઉં બોલે ઠીક છે અને જ્યારે પુલસ્ત મુનિએ આપને પોતાની હથેલીમાં ધારણ કર્યા અને વાયુ માર્ગે ઉડતા ઉડતા કાશી તરફ જતા હતા અને રસ્તામાં નીચે વ્રજ આવ્યો અને જ્યારે શ્રી ગિરિરાજ બાવાની દ્રષ્ટિ વ્રજ ઉપર પડી શ્રી ગિરિરાજ બાવા કહેવા લાગ્યા અરે આ તો એ ભૂમિ છે કે જ્યાં મારા પ્રભુ પધારવાના છે આ તો એ ભૂમિ છે કે જ્યાં પ્રભુ મારી ઉપર આવીને પોતાની ગાયોને પોકારશે આ તો એ ભૂમિ છે કે જેમાં પ્રભુ મને પોતાના હસ્તમાં ઉઠાવવાના છે તો આ ભૂમિને છોડીને હું કાશી જઈને શું કરીશ મારે આ વજભૂમિ છોડીને ક્યાંય જવું નથી પણ શું કરે ગિરિરાજજી એક યુક્તિ કરી અને પોતાનું વજન એટલું વધારી દીધું કે પુલસ્ત મુનિ ઉચકી ન શક્યા થાક લાગ્યો વિચાર કર્યો થોડી વાર પધરાવીને હું આરામ કરી લઉં અને વિચાર કરી જ્યાં ગિરિરાજ બાબાને યમુનાજીની પાસે વજમાં પધરાવ્યા અને જ્યાં વજનની ભૂમિનો સ્પર્શ થયો હજારો વૃક્ષ એક સાથે ગિરિરાજજીમાં ખીલી ગયા
मानो आ गिरिराजीना रोम छे जे ब्रजभूमिनो स्पर्श करीने जागृत थई गया। एक साथे हजारों झरना गिरिराजीना उपरथी वहेवा लाग्या। आ झरना नथी, आ तो प्रभुनी भूमि में पधार्या एटले गिरिराज बाबाना नेत्रों माथी निकलेला हर्षना अश्रु छे। सुंदर पक्षीओ कलरव करवा लाग्या। અને જ્યારે થોડી વાર પછી પુલસ્તમની આવ્યા અને કહે કે ચાલો આપણે આગળ જવાનું છે, ને જ્યાં ઉઠાવવાનો પ્રયત્ન કર્યો પણ ગિરિરાજજી ઉઠ્યા નહીં, એટલે કેમ નથી આવતા? ત્યારે ગિરિરાજજી કહું, વચન યાદ કરો, તમે વચન આપ્યું હતું કે એક વાર જ્યાં પધરાવી દેશો ત્યાંથી આગળ નહીં જાઉં, અને હવે હું વ્રજભૂમિને છોડીને ક્યાંય નહીં જાઉં। અને પુલસ્તમને લાગ્યું કે મારી સાથે છલ કર્યો છે, મને ગિરિરાજ બાવાને શ્રાપ આપ્યો કે આપે મારી સાથે આવું કર્યું છે, જાઓ રોજ તલ તલ જેટલા આ ભૂમિમાં ધસતો, અને જ્યારે પ્રગાઢ કલિકાલ આવશે ત્યારે આપનું સ્વરૂપ અંગુષ્ઠ માત્ર રહી જશે। અને આપણે જોઈએ છીએ કે એક સમય એવો હતો કે શ્રી ગિરિરાજ બાવાની છાયા પડછાયો મથુરામાં પડતો, પણ હવે સ્વરૂપ આપણે જોઈએ તો ઘટે છે। આપણને લાગે સ્વરૂપ ઘટે છે તો સ્વરૂપ જાય છે ક્યાં? સ્વરૂપ ઓછું થતું હોય તો ક્યાંક તો જતું હોય, તો ક્યાં જાય છે? તો આપણા રસિક ભક્તો અર્થ કરે છે કે શ્રી ગિરિરાજ બાવાનું સ્વરૂપ ઘટે છે એનો મતલબ શું? કે જ્યારે જીવો દૂર દૂરથી ગિરિરાજજીને વંદન કરવા, ગિરિરાજજીને દંડવત કરવા માટે આવે, તો ગિરિરાજજીને એવું મન થાય કે મારી પાસે આવનાર જીવને હું મારા હૃદયથી લગાવું અને મારા જીવની સાથે એના ઘર સુધી આવું, પણ કેમ બની શકે? અને માટે ગિરિરાજજી ઘટે છે એનો મતલબ શું? ઘટે છે એનો મતલબ શિલાનું સ્વરૂપ છોડીને ગિરિરાજ બાવા વ્રજરજનું સ્વરૂપ ધારણ કરી લે છે। અને જ્યારે વજ્રજનું સ્વરૂપ ધારણ કરે છે તો જ્યારે આપણે જઈને ત્યાં દંડવત કરીએ છીએ અને વજના રજના રૂપમાં શ્રી ગિરિરાજજી આપણને એમના હૃદયથી લગાવે છે, અને ગિરિરાજ બાવાને પણ પરમ આનંદનો અનુભવ થાય છે, અને વ્રજરજ રૂપે આપણા દેહથી લાગીને આપણા ઘર સુધી શ્રી ગિરિરાજ બાવા પધારે છે, અને આ સ્વરૂપ આપણા શ્રી ગિરિરાજ બાવાનું છે। અને માટે આપે કહ્યું કે ધન્ય ધન્ય શ્રી ગિરિરાજ જું હરિદાસન મેં રાય સાનિધ્ય સેવા કરત હે બલી મોહન જીએ ભાઈ, કે જેની સેવા સ્વયં પ્રભુએ કરી અને પોતે કહ્યું શૈલોસ્મી, આ હું જ છું, આ મારું સ્વરૂપ છે, એમ કહીને પોતે અન્નકૂટ પણ શ્રી ગિરિરાજ બાબાને અરોગાયો। તો અહીંયા ગિરિરાજ બાબાના સ્વરૂપને વંદન કરીને આપણે આગળ 82 સાખીમાં જોઈએ, જેમાં આપ કોનું દર્શન કરાવી રહ્યા છે, તો આવો એક સાથે ઘરટતે મિટત સકલ જંજા પ્રગટ ભય કલિકાર દમન નંદલાલ શ્રી વલ્લભ દેવ દમન નંદલાલ કોટિ કટત અઘરટત તે આગળ પ્રગટ ભય કલિકાલ મેં પ્રગટ ભય કલિકાલ મેં દેવ દમન નંદલાલ શ્રી વલ્લભ દેવ દમન નંદલાલ શ્રી વલ્લભ સીના સાખીના અંદર શ્રી હરિરાય મહાપ્રભુજી કોનું સ્મરણ કરે છે? બોલે શ્રીનાથજી બાવાનું। કોનું? અને શ્રીનાથજી બાવાનું વર્ણન કરતા કહે છે કે કોટી કટત અઘ રટત તે, જેના નામનું સ્વરૂપનું સ્મરણ કરતાની સાથે કોટી કોટી પાપો નષ્ટ થઈ જાય છે, મિટત સકલ
जंजाल बड़ी जंजाल नष्ट थी जाए प्रगट भय कलिकाल में देव दमन नंदलाल। जो आ शिनाजी बाबा प्रागट्य जे आ भूतल में थयुं ए प्रागट्य क्यूँ छे एनो संकेत अहीं हरिराय महाप्रभुजी आपने आपे छे। आपणे बधा चरित जाणीए छे के शिनाजी ज्यारे प्रगट्या तो क्यांथी प्रगट्या શિનાજી ક્યાંથી પ્રગટ્યા? ગિરિરાજજીમાંથી, બરાબર? શ્રી ગિરિરાજજીમાં ક્યાંથી પધાર્યા? શિનાજીમાં, શિનાજી ગિરિરાજજીમાંથી પ્રગટ્યા એ તો આપણે જાણીએ છીએ, પણ શ્રી ગિરિરાજજીમાંથી ક્યાંથી પધાર્યા? આપણા પ્રાચીન ગ્રંથોમાં ઇતિહાસ મળે છે અને આપણા પ્રાચીન ગ્રંથો બતાવે છે કે આ શિનાજીનું પ્રાગટ્ય કયું છે, તો એમ કહેવાય છે કે જ્યારે અક્રૂરજી પ્રભુને લેવા માટે પધાર્યા અને ભગવાન જાણે છે કે યદી હું ચાલ્યો ગયો તો મારી મૈયા મારા બાબા મારા વિના જીવી નહીં શકે અને મારા વિના જીવી નહીં શકે તો કેમ કરીને હું પાછો જાઉં અને કયા આધારે આ લોકો અહીંયા જીવશે એ વિચાર જ્યારે આવ્યો અને ત્યારે પ્રભુ પધાર્યા મૈયા પાસે અને મૈયાને આવીને કહે કે મૈયા મને બતાવો અનેક લીલાઓ મેં કરી છે પણ એમાં તને સૌથી પ્રિય લીલા કહી છે ને ત્યારે યશોદા મૈયાએ કહ્યું લાલા મને તો તારી બધી લીલા પ્રિય છે પણ જ્યારે શ્રી ગિરિરાજજીને ધારણ કરીને તે આખા વજને સનાત કર્યું હતું મને તારી એ લીલા અતિ પ્રિય છે જ્યારે આવું કહ્યું ત્યારે પ્રભુએ પોતાના શ્રીઅંગમાંથી એક શ્યામ સ્વરૂપ પ્રગટ કર્યું અને શ્યામ સ્વરૂપ પ્રગટ કરીને નંદ અને યશોદાના માથે પધરાયું અને કહ્યું કે જ્યારે હું તમારી પાસે નહીં હોઉં તો આ સ્વરૂપ તમને એવું સુખ આપશે કે જેવું સુખ હું તમને આપું છું ને જ્યારે પ્રભુ પધારી ગયા ને ત્યારે નંદ અને યશોદા મૈયા એ બંને આ સ્વરૂપની સેવા કરી ને જ્યારે નંદ યશોદા લીલામાં પધાર્યા ત્યારે આ સ્વરૂપ અંતર ધ્યાન થયું અને શ્રી ગિરિરાજજીની કંદરામાં આવીને સમાયું અને હજારો વર્ષ પછી જ્યારે શ્રી મહાપ્રભુજી પધાર્યા ત્યારે એમણે જે સ્વરૂપને પ્રગટ કર્યું એ જ સ્વરૂપ આપણા શ્રીનાથજી બાવા ગિરી કંદરામાંથી પ્રગટ થયા પ્રભુ આપ ગોવર્ધન નાથજી નંદ યશો વ્રજ સૌકી દુસના ગોવર્ધન રસિયા મારે મન બસિયા વ્રજના મધુર વાલો હસિયા। અને આ શ્રીનાથજી બાવાનું સ્વરૂપ એ સ્વરૂપ છે કે જેની સેવા સ્વયં નંદ યશોદાએ કરી છે અને એ સ્વરૂપના દર્શન આપણે આપણા નેત્રોથી કરીએ છીએ। જુઓ ભાગવતમાં બીજા પણ એક સ્વરૂપનું વર્ણન આવે છે કે જે સ્વરૂપે ભગવાન કારાગ્રહમાં પ્રગટી અને વસુદેવ અને દેવકીજીને દર્શન આપ્યા હતા એ સ્વરૂપ કયું? તમદ્ભુતમ બાલકમમ ભુજેક્ષણમ ચતુર્ભુજમ શંખ ગદાયુધાયુધમ। આ સ્વરૂપ બાલકૃષ્ણલાલજીનું અને કેવું? ચતુર્ભુજ સ્વરૂપ। અને જે ચતુર્ભુજ સ્વરૂપ બાલકૃષ્ણલાલજી રૂપે આપે નંદ વસુદેવ અને દેવકીજીને કારાગ્રહમાં દર્શન આપ્યા અને કહેવાય છે કે આ સ્વરૂપ એમના માથે પધરાયું અને વસુદેવજી અને દેવકીજી જ્યાં સુધી રહ્યા આ ચતુર્ભુજ બાલકૃષ્ણલાલજીના સેવા કરતા રહ્યા અને જ્યારે એ સ્વરૂપ આ બંને લીલામાં પધાર્યા તો કહેવાય એ સ્વરૂપ ક્યાં ગયું? તો એમ કહેવાય છે કે બૃહસ્પતિ અને વાયુ દેવતા આવ્યા અને આવીને આ સ્વરૂપને આજે કેરલાની અંદર પધરાવીને બિરાજમાન કર્યો અને એ સ્વરૂપ છે ગુરુવાયુર। તમે કેરલામાં કોચીન પાસે ગયા હો તો ત્યાંનું સૌથી મોટી તીર્થ છે ગુરુવાયુર અને ગુરુવાયુર એ સ્વરૂપ છે કે જ્યાં ચતુર્ભુજ બાલકૃષ્ણલાલજીનું સ્વરૂપ વિરાજમાન છે। તો આ શ્રીનાથજીના સ્વરૂપને અહીંયા વંદન કરીને આગળ 83મી અને 84મી બંને કડીઓનું ગાન આપણે એક સાથે કરીશું। પ્રૌઢ ભાવગીરી ધરણ
पूरा नाथ ने कुंज पति सुख साल श्री वल्लभ विठलेश सुख साल द्वारकेश तद्भाव में गोकुलेश ब्रज भू गोकुल चंद्रमा गोकुल चंद्रमा मन मत मोहन रूप श्रीवल्लभ मन मत मोहन रूप श्रीवल्लभ आ बे साखीओनी अंदर हवे साते निधि स्वरूपों साते स्वरूपोनु वर्णन अहीं करे छे प्रौढ़ भाव गिरिवर धरण श्रीनाथजी स्मरण कर्युं श्री नवनीत दयाल अने पछी कह्युं श्री मथुरानाथ श्री मथुरानाथ जी के जारे श्री महाप्रभुजी कर्णावल में बिराजता हता ने त्यां यमुनाजी भेकड़ फाटी अने ताल जेवुं मोटुं स्वरूप प्रगट्युं अने आज्ञा करी के मारी सेवा करो तेरे श्री वल्लभे कह्युं के आटला मोटा स्वरूपनी सेवा करवी आ कलिकाल में कोईना बसनी वात नथी आपनी सेवा त्यारे थाय के जारे मारा खोड़ा में समाव एटला थई जाओ तो अने जा विनती करी अने ताल जेवुं स्वरूप श्री महाप्रभुजीना खोड़ा में आवीने समाई गयुं अने ए स्वरूप श्री मथुरानाथजीनुं स्वरूप के जे छोला रोगता तो ये मथुरानाथजी स्वरूप क्या बिराजे छे आजे मथुरानाथजी क्या बिराजे छे क्या कोटा मा बीजू स्वरूप कयो श्री कुंजपति श्री विठ्ठलेश सुखा श्री विठ्ठलनाथजी क्या बिराजे छे द्वितीय निधि विठ्ठलनाथजी क्या बिराजे छे નાદવારામાં પછી આગળ કહ્યું કે શ્રી દ્વારકાધીશજી શ્રી દ્વારકાધીશજી ક્યાં બિરાજે છે સૌથી પ્રાચીન સ્વરૂપ કે બ્રહ્માજી જેની સેવા કરી કપિલ મુનિએ જેની સેવા કરી અને એ સ્વરૂપ ક્યાં બિરાજે છે કાંકરોલીમાં કહ્યું ચતુર્થ શ્રી ગોકુલેશ શ્રી ગોકુલેશ પ્રભુ ક્યાં બિરાજે છે ગોકુલમાં અદ્ભુત ગોકુલ ચંદ્રમાં શ્રી ગોકુલ ચંદ્રમાજી રાસનું સ્વરૂપ જેની આગળ મધુરાષ્ટકમ ગાવામાં આવ્યું બ્રહ્મસંબંધની આજ્ઞા જે સ્વરૂપે કરી તો એ ગોકુલ ચંદ્રમાજીનું સ્વરૂપ ક્યાં બિરાજે છે કામવનમાં મનમત મોહન રૂપ શ્રી મદન મોહનલાલજીનું સ્વરૂપ ક્યાં બિરાજે છે હા કામવનમાં અને આગળ વર્ણન કરતા કહે છે 85મી સાખીમાં અને 86મી સાખીની અંદર झूलत पल ना मोद में बाल कृष्ण रसरा झूलत पल ना मोद में बाल कृष्ण रसरा तारे शकट रस बस किए ब्रज युवती न करी हास श्री वल्लभ ब्रज युवती न करी हास माट लिए माखन लिए नूपुर बाजे पाट लिए माखन लिए नूपुर बाजे पाट नृत्यत नटवर लाल जू
यशोदामाय श्रीवल्लभ मुदित यशोदामाय श्रीवल्लभ मुदित यशोदामाय श्रीवल्लभ मुदित यशोदामाय 85मी साखीनी अंदर स्मरण करी रह्या छे के झूलत पलना मोद में श्री बाल कृष्ण रस रास तोरे शकट रस बस किए ब्रज युवती न करी आ कोनु चिंतन करियूं बोले श्री बाल कृष्ण लाल जी नु कया स्वरूप नु अने बाल कृष्ण लाल जी ए कई लीला करी बोले शकट भंजन लीला पण करी हती ने अने शकट भंजन लीला करी ने वजवासीओनी जे आशक्ति लौकिक मां हती ए आशक्ति ने पाछी पोतानी तरफ वाड़ी અને એટલે આ શકટ ભંજન લીલાને પલ્લાના પદમાં પણ યાદ શકટ ભંજન જશ ગાવન કો કહે છે ને કે જ્યારે યશોદા મૈયાએ પ્રભુને પોઢાવવા માટે કઈ જગ્યા પસંદ કરી સામે ગાડું પડ્યું હતું ગાડાની ઉપર દૂધ દહીંના માટલા હતા અને પ્રભુને પોઢાયા ક્યાં બોલે ઘોડિયું બાંધીને ગાડાની નીચે ક્યાં પોઢાયા અને એ પ્રભુને જરાય ગમ્યું અને પ્રભુએ લાત મારીને ગાડું તોડી દીધું બોલે કેમ ત્યારે પ્રભુ કહે છે મૈયા જગતનો નિયમ છે કે હંમેશા જળ નીચે હોય અને ચેતન એની ઉપર સવારી કરતો હોય પણ આ આજે તે ઉલટી દિશા કરી આ જળ ગાડું ઉપર અને હું ચેતન અને બીજી ભૂલ મૈયા એ કરી કે જગતના જેટલા પણ દૂધ દહીંના માટલાઓ છે એ ઉપર અને હું નીચે એનો મતલબ બધા લૌકિક રસો ઉપર અને રસો વૈશ અને આચાર્યચરણ શ્રી મહાપ્રભુજી કહે છે ને કે આ શકટ ભંજન લીલા શું છે બોલે આ સંસાર ભંજન લીલા છે બોલે કેમ કારણ કે ગાડું પ્રતીક છે આપણા સંસારનું શેનું પ્રતીક છે જરા ભાવથી બોલે તો ખરા ગાડું પ્રતીક છે આપણા સંસારનું અને સંસાર રૂપી ગાડાના બે પહીડા એટલે પતિ અને પત્ની અને મહાપ્રભુજી કહે છે કે સંસારરૂપી ગાડાના બે પૈડા એટલે પતિ અને પત્ની અને એમના જીવનમાં જ્યારે લૌકિક રસો ઉપર અને ભગવાન ગૌણ થઈ જાય ત્યારે પ્રભુ કે એવા સંસારરૂપી ગાડાને હું લાત મારીને તોડું છું અને જ્યારે જ્યારે પણ આપણું મન પણ પ્રભુમાંથી હટી જાય છે એટલે વજભક્તો સ્મરણ કરે છે કે પ્રભુ એકાદ લાત અહીંયા એ મારજો જેથી અમને પાછું આપનું સ્મરણ થાય કારણ કે સીધે સીધા સમજી એવા અમે રહ્યા પેલો પ્રસંગ આવે છે ને કે એક મોટી બિલ્ડિંગ બનતી હતી અને ઠેઠ ઉપર પેલો કોન્ટ્રાક્ટર ઊભો હતો અને નીચે જે કોઈ લેબર કામ કરતું હતું એને એ કંઈક કહેવા માંગતો હતો પણ એટલી ઊંચી બિલ્ડિંગ હતી કે ઘાંટા પાડે એને સંભળાય એમ હતું નહીં તો એનું ધ્યાન પોતાની તરફ કેવી રીતે ખેંચવું એ વિચાર એણે કર્યો બોલે શું કરું કે એનું ધ્યાન મારી તરફ જાય તો એણે શું કર્યું ઉપરથી ખિસ્સામાંથી 100 રૂપિયાની નોટ કાઢી અને નીચે નાખી અને જ્યાં પેલા લેબરને 100 રૂપિયાની નોટ દેખાય એને એમ કે મળશે એટલે ઉપર જોશે પણ એને ઉપર જોયું નહીં લઈને ખિસ્સામાં મૂકી દીધું એણે બીજી નોટ નાખી પાછું એણે લીધું અને ખિસ્સામાં મૂક્યું ત્રીજી નોટ નાખી પાછું લઈને ખિસ્સામાં મૂક્યું એને લાગ્યું આ યુક્તિ કામ કરતી નથી એટલે એક નાનકડી કાંકરી લઈને એને ઉપરથી મારી અને જ્યાં પેલાને કાંકરી વાગી અને એને સીધું ઉપર જોયું અને પેલાએ પોતાની વાત એને કીધી તો આપણી સાથે પણ એવું થાય છે પ્રભુ ચાહે છે કે આ પણ મારી સાથે વાત કરે હું એને જે કહેવા માંગુ છું મારી તરફ જુએ તો ખરા અને આપણી તરફ આપણે પ્રભુ તરફ જોઈએ એના માટે થઈને પ્રભુ પહેલાં આપણને થોડો જીવનમાં લાભ કરાવે છે અને લાભ એટલા માટે કરાવે છે કે થોડોક લાભ થશે તો મારી તરફ જોશે પણ જીવનમાં જે લાભ મળ્યો એ લઈને ખિસ્સામાં મૂક્યું પણ પ્રભુ તરફ જોયું ફરી વાર પ્રભુએ યુક્તિ કરી ફરી લાભ પાયો કે હવે તો જોશે પણ લાભ મળ્યો એ રાખી લીધો પણ પ્રભુ તરફ જોયું ત્રીજી વાર પણ થયું ત્યારે પ્રભુને લાગ્યું કે વારે વારે લાભ અપાવું છું ને પણ એ મને ભૂલી જાય છે જ્યારે લાભ મળે છે તો એ બીજી વ્યસ્તામાં એટલો બધો પરોવાઈ જાય છે કે મારી તરફ જોતો નહીં તો હવે યુક્તિ બીજી કંઈક કરવી પડશે અને પ્રભુએ નાનકડી કાંકરી લીધી અને કાંકરી મારી અને જ્યાં કાંકરી આપણને વાગી ત્યારે પ્રભુની તરફ જોયું જ્યાં સુધી લાભ મળ્યો દ્રષ્ટિ ન ગઈ પણ જરાક નાનકડી પ્રોબ્લેમ આવી એટલે તરત દ્રષ્ટિ પ્રભુ ઉપર હા
तो आ જીવનની અંદર પ્રોબ્લેમ પણ આવે છે એટલા માટે કે પ્રભુ એમ ચાહે છે કે મારી તરફ જો તો ખરા આટલા આટલા સુખ આપીને પ્રયત્ન કર્યો પણ આપણે ન જોયું પણ થોડીક સમસ્યા આવી તો પ્રભુ તરફ જોયું જો એ મળેલા સુખની અંદર જ પ્રભુ તરફ જોઈ લીધું હોત તો જીવનમાં આ તકલીફ આવત ન આવત પણ આ શકટભંજન લીલા દ્વારા આ જ રીતે લૌકિકમાં રહેલી આશક્તિને પ્રભુએ પોતાની તરફ વાળી અને આગળ કહ્યું માટ લીએ માખન લીએ નૂપુર બાજય પાંવ નૃત્યત નટવર લાલજો મુદિત યશોદા માય. અને આ વર્ણન કોનું કર્યું? બોલે શ્રી નટવરલાલજીનું. અને નટવરલાલ સ્વરૂપ કહ્યું કે જેણે કાલીની ફણા ઉપર નૃત્ય કર્યું હતું અને કાલીની ફણા ઉપર નૃત્ય કરીને જે જે ચરણ કાલીના ઝૂકતા નહોતા એના ઉપર ચરણોથી પ્રહાર કર્યો ક્યારેક રક્ત ઉડીને આપના ક્યારેક વક્ત વિષ ઉડીને લાગે મુખ પર અને ક્યારેક રક્ત લાગે અને એમ કહે છે કે એવું લાગે જાણે દેવતાઓએ રક્તમણી અને નીલમણીથી પ્રભુની પૂજન કર્યું હોય એવું સ્વરૂપ આપનું લાગતું હતું. તો જેણે કાલીને નાથ્યો એ સ્વરૂપ કયું? બોલે શ્રી નટવરલાલજીનું. અને ક્યાં બિરાજે છે? ક્યાં? અમદાવાદમાં. બરાબર. અને આગળ આપણને હવે સીધા લઈ જાય છે સાથે લાલજીનું સ્મરણ કરવા માટે. એટલે 87મી અને 88મી સાકીનું ગાન આપણે બધા એકસાથે કરીશું. કૃષ્ણ ગોકુલે રઘુપતિ યદુપતિ ઘન શ્યામ જો રઘુપતિ યદુપતિ ઘન શ્યામ જો પ્રગટે બ્રહ્મ વિશેષ શ્રી વલ્લભ પ્રગટે બ્રહ્મ વિશેષ પરમ સુખદ અભિરામ હૈ ગોકુલેશ સુખધામ પરમ સુખદ અભિરામ હે શ્રી ગોકુલ સુખધામ ઘુટુરન ખેલત ફિરત હે ઘુટુરન ખેલત ફિરત કમલ નયન જો ઘણી વાર આપણને લાગે કે આનું નામ છે વલ્લભ સાખી, બરાબર, પણ આમાં વૃંદાવનનું વર્ણન આવ્યું, ગોકુલનું વર્ણન આવ્યું, બરસાનું વર્ણન આવ્યું, શ્રીનાથજીનું વર્ણન પણ આવ્યું, ગિરાજીનું વર્ણન પણ આવ્યું, યમુનાજીનું વર્ણન પણ આવ્યું. તો આપણને લાગે નામ છે વલ્લભ સાખી, પણ આમાં વર્ણન તો વ્રજનું પણ આવ્યું, પ્રભુનું પણ આવ્યું. અને હરિરાયજી કહેવા માંગે છે કે સબન તે શ્રી વલ્લભ નામ ભલો, યાહી મેં ગોકુલ, યાહી મેં વૃંદાવન, યાહી મેં બ્રજમંડલો. શ્રી હરિરાયજી કહે છે કે જ્યારે હું શ્રી વલ્લભનું ગુણગાન ગાઉં ત્યારે તો વલ્લભનું ગુણગાન છે જ, પણ જ્યારે શ્રીજીનું ગુણગાન ગાઉં છું એ પણ વલ્લભનું ગુણગાન છે, જ્યારે વૃંદાવનનું વર્ણન ગાઉં છું એ પણ વલ્લભનું ગુણગાન, જ્યારે યમુનાજી શ્રી ગિરિરાજજીનું ગુણગાન ગાઉં છું તો એ પણ શ્રી વલ્લભનું જ ગુણગાન છે. માટે નામ વલ્લભ સાખી છે. અને એટલા માટે આગળ કહ્યું કે સાથે લાલજીનું સ્મરણ કરે છે અને કહે છે કે શ્રી ગિરધરજી, શ્રી ગોવિંદરાયજી, શ્રી બાલકૃષ્ણલાલજી, શ્રી ગોકુલનાથજી, શ્રી રઘુનાથજી, શ્રી યદુનાથજી, શ્રી ઘનશ્યામજુ, બોલે પ્રગટે બ્રહ્મ વિશેષ. અને એ જ શ્રી ગુસાઈજી પ્રભુચરણ પોતાની લીલાનો વિસ્તાર કરવા માટે થઈને એ ગિરધરજી ધર્મી સ્વરૂપ અને છ લાલજી છ ધર્મો
रूपे प्रगट्या कि जेमने ए धर्मनो प्रचार अने प्रसार आ जगतनी अंदर कर्यो एवा 87 मां साखीनी अंदर श्री हरियाजी कहे छे अने 88 मां साखी मां आपणने पाछा गोकुल लई जाय छे कि परम सुखद अभिराम है श्री गोकुल सुखधाम घुटुवन खेलत फिरत है कमल नयन घनश्याम। आ वृंदावन आ गोकुलनी भूमि केवी छे के जे प्रभुना चरणारविंदनी प्राप्ति माटे मोटा मोटा देवताओ तरसे अने जे चरण एमने न मळे ए चरणथी घोटुओथी आप चालता चालता आ गोकुलनी रजमा गोकुलनी भूमिमा आप चाले छे ए वात बताविने गोकुलनो महिमा सिद्ध करे छे। अने आगळ 89 साखीनी अंदर एक अलग लीलानो प्रारंभ करता आगळ कही रह्या छे 89, 90, 91 and 92 આ ચારે સાખીનું ગાન આપણે કરીશું કારણ કે સંગતિ છે એટલે ગોવિંદ ઘાટ સુહાવનો छोकर परम अनु गोविंद घाट सुहावनो छोकर परम अनु बैठक वल्लभ देव की बैठक वल्लभ देव की निज जन को फल रूप श्री वल्लभ निज जन को फल रूप बेली लता बहु भात की मन रही लपटा बेली लता बहु भात की मन रही लपटा मानो नायक नायिका मानो नायक नायिका मिली मा ध्रुम चढ़े गूंजत है बहु के उलटीरी जगत में के तिन के पद बंधन किए तिन के पद बंधन किए बढ़त कृष्ण सो प्रीत श्री वल्लभ बढ़त कृष्ण सो प्रीत श्री वल्लभ बढ़त कृष्ण सो प्रीत श्री वल्लभ बढ़त कृष्ण
નેવ્યાસી મી સાકી ના અંદર અહીંયા હરિરાય મહાપ્રભુજી આપણને ગોકુલમાં એક સ્થાન ઉપર આપણો હાથ પકડીને લઈ જાય છે, અને હાથ પકડીને આપણને એક સ્થાનમાં લઈ જાય છે અને ત્યાં દર્શન કરાવે છે. એ સ્થાન કયું છે? ગોવિંદ ઘાટ સુહાવનો છોકર બેઠક વલ્લભ દેવકી નિજ જન કો ફલ રૂપ. આપણને શ્રી હરિરાય મહાપ્રભુજી હાથ પકડીને લઈ આવે ક્યાં? જે ગોવિંદ ઘાટના બેઠકજી છે ને ત્યાં. અને ગોવિંદ ઘાટના બેઠકજીમાં શ્રી મહાપ્રભુજી વિરાજમાન થઈને અખંડ શ્રીમદ ભાગવતજીનું પાઠ કરી રહ્યા છે. અને અખંડ શ્રીમદ ભાગવતજીનો પાઠ જ્યારે શ્રી મહાપ્રભુજી કરી રહ્યા છે અને ત્યારે હરિરાય મહાપ્રભુજી આપણને બતાવે છે કે આ ગોવિંદ ઘાટના બેઠકજી એ છે કે જ્યાં વિરાજમાન થઈને શ્રી મહાપ્રભુજી પોતાના બધા જ નિજ પરિકરોના મનોરથ પૂર્ણ કરે છે. જે પણ અલૌકિક દાન જીવોને કરવા માંગે છે એ અલૌકિકનું દાન શ્રી મહાપ્રભુજી આ ગોવિંદ ઘાટના બેઠકજીમાં વિરાજમાન થઈને કરે છે. અને હવે જુઓ, ગોવિંદ ઘાટના બેઠકજીમાં શ્રી હરિરાય મહાપ્રભુજી આપણને લઈ આવ્યા અને બેઠકજીમાં શ્રી મહાપ્રભુજી નિત્ય શ્રીમદ ભાગવતજીનું પારાયણ કરે છે કે નહીં? અને જુઓ, આ લીલા છે ને નિત્ય છે. અને જે ઘડીએ ત્યાં શ્રી હરિરાય મહાપ્રભુજી ઉભા રહીને દર્શન કરે છે એ વખતે ત્યાં મહાપ્રભુજી શ્રીમદ ભાગવતજીનું પાઠ કરી રહ્યા છે, પણ ભાગવતજીના કયા અધ્યાયનો પાઠ કરે છે? ભાગવતજીના કયા સ્વરૂપનું પાઠ કરી રહ્યા છે? જો શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ એવું છે કે જ્યારે મહાપ્રભુજી કોઈ લીલાનું વર્ણન કરતા હોય ને તો એ લીલા ત્યાં પ્રગટ થઈ જાય છે, અને પ્રગટ થઈને જ્યારે મહાપ્રભુજી કોઈ પાઠ કરે તો આખી પ્રકૃતિ બદલાવા લાગે, અને પ્રકૃતિ બદલાવા લાગે અને જે ભાગવતજીનું પાઠ ચાલતું હોય એવો માહોલ બની જાય છે. તો આજે જ્યારે શ્રી હરિરાય મહાપ્રભુજી ગોવિંદ ઘાટના બેઠકજીમાં પધાર્યા છે અને શ્રી મહાપ્રભુજીએ જ્યારે શ્રીમદ ભાગવતજીના એ પત્રને ફેરવ્યું અને હવે પ્રારંભ થયું રાસ પંચાધ્યાય, અને શ્રી મહાપ્રભુજી જે હવે વાંચન કરી રહ્યા છે કયા ચરિત્રનું, કયા સ્વરૂપનું? રાસ પંચાધ્યાયનું. અને જ્યાં મહાપ્રભુજીએ રાસ પંચાધ્યાયનો પ્રસંગ ખોલ્યો અને હરિરાય મહાપ્રભુજી દર્શન કરે છે કે રાસનો માહોલ ચારો ઓર બનવા લાગ્યો. શ્રી મહાપ્રભુજી જે ભાગવતજીના પાઠનું અધ્યયન કરતા હોય કે વાંચન કરતા હોય તો આપની વાણી એવી સ્વરૂપાત્મક છે કે એ લીલા ત્યાં પ્રગટ થઈ જાય છે. અને હરિરાયજી વર્ણન કરે છે કે જ્યાં રાસ પંચાધ્યાયનો પ્રસંગ મહાપ્રભુજીએ પ્રારંભ કર્યો અને પ્રકૃતિ બદલાવા લાગી. શું થવા લાગ્યું? તો કહે, બેલી લતા બહુ ભાતકી ધ્રુમન રહી લપટાય, માનો નાયક નાયિકા મિલી માન તજી આય. અને કહેવાય છે કે જ્યાં રાસનો પ્રસંગ ખોલ્યો અને જેટલી પણ ત્યાં લતાઓ હતી એ લતાઓ વૃક્ષોને એવી રીતે લીપટવા લાગી કે જાણે માન ત્યજીને પ્રિયતમ પાછા પોતાના જીવો પાસે આવ્યા હોય. અને જ્યારે રાસ થતો હોય એવું વર્ણન ત્યાંની પ્રકૃતિમાં ઊભું થઈ ગયું, જાણે લતા પતાઓ બધા વૃક્ષોને લીપટાવા લાગ્યા એવું લાગે છે કે જાણે પ્રિયજનો આજે પરસ્પર મળી રહ્યા છે. અને 91મી સાકીની અંદર કહે છે કે જે વખતે પ્રસંગ આગળ ચાલ્યો અને આસપાસના વૃક્ષોની ઉપર બેસેલા પક્ષીઓ મધુર ગાન કરવા લાગ્યા, કેલી શુક પિક ધ્રુમ ચડે ગુંજતે હે બહુ ભાઈ રાસ કેલી કે આગમન પ્રમુદિત મંગલ ગાય. અને આ સંકેત શ્રી હરિરાય મહાપ્રભુજી આપે છે કે આ રાસનો પ્રસંગ શ્રી મહાપ્રભુજી એ વખતે કે જ્યારે હરિરાયજી ગોવિંદ ઘાટના બેઠકજીમાં ઉભા છે અને એ વખતે શ્રી વલ્લભ ત્યાં બિરાજીને આ રાસ પંચાધ્યાયના પ્રસંગનું વાંચન કરી રહ્યા છે અને એની અસર ત્યાં રહેલી પ્રકૃતિ ઉપર થઈ રહી છે કે કેલી
શુક પિક ધ્રુમ ચઢે અને આ બધા પક્ષીઓ વૃક્ષોની ઉપર ચઢીને અને એવું મધુર ગાવા લાગ્યા કે જાણે રાસ કેલી કે આગમન પ્રમોદિત મંગલ ગાય. જાણે રાસના વધામણા ગાતા હોય, જાણે રાસની વધાઈઓ આપતા હોય, એવી રીતે મધુર વાજિંત્ર વાગતા હોય એમ પક્ષીઓ ગાવા લાગ્યા. અને કહે એ જ વખતે હરિરાજની દ્રષ્ટિ અહીંયા પડી અને જ્યાં મહાપ્રભુજીએ વર્ણન કર્યું કે પ્રભુએ વેણુનાદ કર્યો અને જ્યાં વેણુનાદ કર્યો એ પ્રસંગ શ્રી મહાપ્રભુજીએ વાંચ્યો અને ત્યાં જ હરિરાય મહાપ્રભુજી જુએ છે કે આ લીલા તો નિત્ય છે અને નિત્ય લીલા છે. અને જ્યાં હરિરાજીએ દ્રષ્ટિ કરી તો વ્રજના એક એક ઘરમાંથી ગોપીઓ ભાગતી ભાગતી વૃંદાવન તરફ જઈ રહી છે. એ દર્શન હરિરાયજીને થઈ રહ્યા છે કે એક એક ઘરમાંથી આજે એક એક ગોપી ભાગતી ભાગતી પ્રભુના રાસ માટે જઈ રહી છે. અને જ્યારે આ ગોપીઓ ભાગે છે તેમના ભાગવાને કારણે એમની ચરણની રજ ઉડી રહી છે. અને જ્યારે શ્રી હરિરાયજીના મસ્તક ઉપર રજ પડે છે અને હરિરાયજી કહે છે કે ગોપી ઓપી જગત મેં ચલી કે ઉલટી રીત. જુઓ આ દુનિયા જે રીત પર ચાલ્યા એનાથી ગોપીઓ ઉલટી રીત પર ચાલ્યા. અને કહે તિનકે પદ વંદન કીએ બઢત કૃષ્ણ સોપ્રીત. અને જ્યારે એક એક ગોપી એમના ઘરમાંથી નીકળીને અને પ્રભુને મળવા ભાગી રહી છે અને લીલા ત્યાં પ્રગટ શ્રીરાય મહાપ્રભુજી જોઈ રહ્યા છે અને કહી રહ્યા છે કે ઇનકે પદ વંદન કીએ, બોલે આ ગોપીઓના ચરણરજમાં વંદન કરો, ચરણોમાં વંદન કરો. કારણ કે આ ગોપીઓ એ છે કે જે ગોપી પ્રેમ કી ધજા, અને આમના ચરણોમાં વંદન કરીશું તો બઢત કૃષ્ણ સો પ્રીત, ત્યારે પ્રભુના સ્વરૂપમાં આપણી પ્રીત થશે. એ દર્શન આપણને હરિરાય મહાપ્રભુજી આ યુગમાં પ્રગટ આપણને કરાવે છે. શ્રી મહાપ્રભુજીની વાણી એનું સાંભળત શું છે કે લીલાને પ્રગટાવી દે. અને હરિરાયજી એ પાત્ર છે કે એ રસને જે ઝીલી રહ્યા છે ત્યાં ઊભા રહીને. અને આગળ આપણને લઈ જાય છે ઠકરાની ઘાટના બેઠકજીમાં અને ત્યાં વર્ણન કરતા કહી રહ્યા છે ઠકુરાની ઘાટ સુહાવરો છોકર પરમ અનુ દામોદર દાસ સેવા કરે લલિતા રસ રૂપ શ્રી વલ્લભ જો લલિતા રસ રૂપ શ્રી વલ્લભ જો લલિતા રસ રૂપ શ્રી વલ્લભ જો લલિતા રસ રૂપ. તાણું મે સાખીમાં શ્રી હરાજી આપણને ઠકરાની ઘાટના બેઠકજીમાં લઈ જાય છે અને કહે છે કે આ એ સ્થાન છે કે જ્યાં નિત્ય શ્રી વલ્લભ બિરાજે છે અને દમલાજી એમની પાસે બેસીને નિત્ય શ્રી વલ્લભની સેવા કરે છે અને જે જે જીવોના મનોરથ છે એની સુધી આ બેઠકજીમાં દમલાજી શ્રી મહાપ્રભુજીને લેવડાવે છે. ઠકરાની ઘાટ સુહાવનો છોકર પરમ અનુપ દામોદરદાસ સેવા કરે કે જો લલિતા રસરૂપ, કારણ કે લલિતાજીનું મધ્યપાતીનું સ્વરૂપ છે. અને એ રીતે ત્યાં દામોદરદાસજી બિરાજમાન થઈને અને એક એક જીવોની સુધી ત્યાં શ્રી વલ્લભને લેવડાવે છે એ વાત અહીંયા હિરાજી કહી આપણે બેઠકજીમાં વંદન કરીએ છીએ, દંડવત કરીએ છીએ. અને આગળ જો આ વલ્લભ સાખીની અંદર પુષ્ટિ માર્ગનું કોઈ પણ એવું સ્વરૂપ બાકી નથી રહેતું કે જેનું સ્મરણ શ્રી હરિરાયજીએ કર્યું ના હોય. અને આગળ અષ્ટ સખાઓનું વર્ણન કરતા હરિરાયજી કહી રહ્યા છે કૃષ્ણ દાસ નંદ દાસ જો સુર સુ પરમાનંદ કૃષ્ણ દાસ સભી ગાયે દાસ જો સુર સુ પરમાનંદ કુંભન ચત્રભુજ દાસ ચક્રભુજ દાસ જો
चित स्वामी गोविंद श्री वल्लभ चित स्वामी गोविंद श्री वल्लभ स्वामी गोविंद श्री वल्लभ चित स्वामी गोविंद। 94મી સાખીમાં અષ્ટ સખાઓનું સ્મરણ કર્યું છે કે આ એ જ સખા છે કે જે સારસ્વત કલ્પની અંદર પ્રભુની સાથે ખેલતા અર્જુન તોક મધુમંગલ શ્રીદામા ઇત્યાદિ અને એ જ આઠે સખાઓ અષ્ટ સખા રૂપે અહીંયા આવીને પ્રભુની લીલાનું ગુણગાન ગાય છે। ચાર સખા શ્રી મહાપ્રભુજીના સેવક અને ચાર શ્રી ગોસાઈજીના, ચાર મહાપ્રભુજીના સેવક કોણ કોણ? સુરદાસજી, કુંબનદાસજી, પરમાનંદાસજી, કૃષ્ણદાસજી અને શ્રી ગોસાઈજીના ચાર સેવક કોણ કોણ? ગોવિંદ સ્વામી, ચતુર્ભુજદાસજી, નંદદાસજી અને છિત સ્વામી। હવે જુઓ આ આઠે સખા છે, પણ આપણે ત્યાં કહેવાય છે કે શ્રી ગોસાઈજી પ્રભુ ચરણે અષ્ટછાપની સ્થાપના કરી 1602માં। ક્યારે? અને નંદદાસજીએ બ્રહ્મસમન લીધું 1607માં। તો પછી અષ્ટ સખાની અંદર નંદદાસજી કેવી રીતે આવે? 1602માં અષ્ટછાપની સ્થાપના થઈ અને નંદદાસજીએ બ્રહ્મસમન ક્યારે લીધું? 1607માં। તો જ્યારે સ્થાપના થઈ ત્યારે નંદદાસજીમાં કેવી રીતે આવે? તો કહેવાય જ્યારે અષ્ટછાપની સ્થાપના ગોસાઈજીએ કરી ત્યારે એમાં નંદદાસજીની જગ્યાએ વિષ્ણુદાસ છીપા હતા। વિષ્ણુદાસ કો યહી પરમફલ પ્રગાઈ ને પદમાં વિષ્ણુદાસ છીપા હતા, પણ જ્યારે 1607માં નંદદાસજીએ બ્રહ્મસમન લીધું અને વિષ્ણુદાસજીનું શરીર અશક્ત થવા લાગ્યું ત્યારે એમને પહેરાની સેવા સોંપીને અને 1607માં પછી નંદદાસજીને અષ્ટછાપમાં યુદ્ધ કરવામાં આવ્યા। તો એનાથી પહેલાં કોણ હતું? વિષ્ણુદાસ છીપા। તો અહીંયા આઠે સખાઓને વંદન કરીને આગળ 95 અને 96મી સાકીની અંદર વર્ણન કરતા કહી રહ્યા છે। રાધા માધો પરમ ધન શુક અરુ વ્યાસ લિયો ઘો યહ ધન ખર્ચે ઘટત નહીં ચોર લેત ના લૂટ શ્રી વલ્લભ ચોર લેત ના લૂટ વલ્લભ રતન કરી દીજે તા વલ્લભ રતન અમોલ કરી દીજે તા ગ્રાહક મિલે તબ ખોલીએ ગ્રાહક મિલે તબ ખોલીએ પહોંચી શબ્દ દરસાન શ્રી વલ્લભ પહોંચી શબ્દ દરસા હો સબ કો પ્રિય સબ કો સુખદ હરિ આદિક સબ ધા બ્રજ લીલા સબ સ્ફુરત હૈ બ્રજ લીલા સબ સ્ફુરત હૈ શ્રી વલ્લભ સુમરત નામ શ્રી વલ્લભ
वल्लभ सुमेरतना श्री वल्लभ वल्लभ सुमेरतना श्री वल्लभ वल्लभ सुमेरतना। पंचाणु में साकी नी अंदर हरिराय जी स्मरण करे छे श्री राधा माधव परम धन એટલે શું બોલે શ્રીમદ ભાગવતજીનું સ્મરણ કરે છે ભાગવતજીનું સ્મરણ કરીને કહે છે કે રાધા માધવ પરમ ધન શુક અરુ વ્યાસ લિયો ઘૂંટ યહ ધન ખર્ચે ઘટત નહીં ઓર ચોર લેત ન શ્રીમદ ભાગવતજી રૂપી ધન એવું છે કે જેના હૃદયમાં એકવાર આવી જાય તો આ ધન એવું છે કે જગતના ધન તો જેટલા ખર્ચો એટલા ઘટે પણ આ ભાગવત રૂપી રસ એવું છે કે જેટલું જેટલું વાંટો એટલું અંદર વધતું જાય અને આ એવું ધન છે કે કોઈ ચોર પણ એને લૂંટી શકતું નથી। 86માં સાખી અંદર કહ્યું કે શ્રી વલ્લભ રતન અમોલ હે શ્રી વલ્લભ એવો અનમોલ રત્ન છે એવો અનમોલ રત્ન છે કે ચૂપ કરી દીજે તાલ અને એમાં તાળું મારીને રાખવાનું અને કહે ગ્રાહક મિલે તબ ખોલીએ કુંચી શબ્દ રસાય। આપણે મૌન થઈ જઈએ કે જ્યાં એ સ્વરૂપને જાણવા વાળા ન હોય તો માનવાનું તાળું મારી દીધું અને જ્યાં એવા રસિક ભક્તો મળે તો શબ્દરૂપી તાળા વડે આ હૃદયમાં રહેલા વલ્લભરૂપી રસને પ્રગટ કરવું એ વાત 96મી સાખીની અંદર કહી અને આગળ 97, 98, 97માં કહ્યું કે સબકો પ્રિય સબકો સુખત હરિ આદિક સબ ધામ વ્રજલીલા સબ સ્ફુરત હે શ્રી વલ્લભ સુમિરત। અને કહેવાય ને કે આ વલ્લભના નામમાં જ શ્રી યમુનાજી પણ છે ગિરિરાજજી પણ છે સમગ્ર વ્રજલીલા ક્યાંક હોય તો શ્રી વલ્લભના નામમાં છે। અને જો અહીંયા હરિરાયજી કહે છે કે આ પુષ્ટિ માર્ગ ભણાય નહીં આ પુષ્ટિ માર્ગને અભ્યાસ કરવા જાઓ તો અભ્યાસ ન થાય આ પુષ્ટિ માર્ગ તો સ્ફુરિત થાય। આપણે ભણીએ છીએ એટલે બહારથી અંદર નાખીએ છીએ તો બહારથી અંદર નાખીએ એ અનુભૂતિ નહીં પણ અંદર પ્રગટીને બહાર આવે એ આપણી અનુભૂતિ છે। અને એટલે હરિયાજી કહે છે કે વ્રજલીલા સબ સ્ફુરત હે શ્રી વલ્લભ સુમિરત નામ શ્રી વલ્લભનું નામ જ્યારે રટીએ ત્યારે એ પુષ્ટિની લીલા એ વ્રજની લીલા અંદરથી પ્રગટ થાય છે અને અંદરથી પ્રગટીને બહાર આવે એ અનુભૂતિ બહારથી નાખ્યા કરીએ તો ખાલી સંગ્રહ કરીએ છે અનુભૂતિ નથી એ વાત અહીંયા કરી। અને 98માં સાખીની અંદર આગળ 98 અને 99 સાખી પણ ગાણ આપણે કરીએ જય હો चार वेद के पठन ते जीत्यो जाय न कोई पुष्टि मार्ग सिद्धांत ते जगत में हो श्री वल्लभ विजय जगत में नौतम रंग कृष्णदास क्यों पाइए बिनु रसिकन के संग श्री वल्लभ बिनु रसिकन के संग श्री वल्लभ बिनु रसिकन के संग श्री वल्लभ સિદ્ધાંત તે વિજય જગત મેં હોય।
કહેવાય કે ચારે વેદોને ભણીને કદાચ કોઈને જીતવા જઈએ તો જીતી જીતીને કોને જીતશું, પણ જ્યારે આ પુષ્ટિ માર્ગ એવો છે કે એનો સિદ્ધાંત શું છે, બોલે પ્રભુના ચરણે સર્વે સમર્પણ કરી દેવું. અને જ્યારે જીવ પ્રભુના ચરણે સર્વ સમર્પણ કરે ત્યારે ભગવાન પોતે આવીને એ જીવના ઘરમાં વસી જાય, અને જેને ભગવાન વશ થયા પછી એને જગતની શું પડી. ભગવાનને જે વશ કરી લે પછી જગતની તો ક્યાં વાત રહી. અને કહું કે પુષ્ટિ માર્ગનો એવો સિદ્ધાંત છે કે જેનાથી સ્વયં ભગવાન વશ થઈ જાય, અને જેનાથી ભગવાન વશ થઈ જાય પછી આ જગતની ચિંતા કોણ કરે. અને એટલે કહું ચાર વેદ કે પઠન તે જીત્યો જાય ના કોઈ, પુષ્ટિ માર્ગ સિદ્ધાંત સે વિજય જગત મેં હોય. અને 99મી સાખીમાં કહે છે કે વૃંદાવન કી માધુરી નિત્ય નિત્ય નૌતન રંગ કૃષ્ણદાસ ક્યો પાઈએ બિનુ રસિકન કે સંગ. કારણ કે આ પ્રભુની લીલા તો નિત્ય છે, નિત્ય નવીન છે, પણ આ નિત્ય નવીન લીલાનો અનુભવ જીવ કરે ક્યારે, કે જ્યારે જોડે ભગવદીઓનો સંગ મળે ત્યારે. અને ભગવદીઓનો સંગ મળે ત્યારે પ્રભુની લીલાઓને એ આત્મસાત કરી શકે છે, પ્રભુની લીલાઓને ગાઈ શકે છે. એ વાત 99મી સાખીમાં કહી અને આગળ કહી રહ્યા છે. હવે તમારી ઘડિયાળ ચેક કરો તો પ્રોમિસ આપી દઉં તમને. 100મી સાખીમાં વર્ણન કરતા હિરાજી કહી રહ્યા છે એક સાથે બધા. જો ગાવે શીખે સુને મન વચ કર્મ સમે, જો ગાવે રસિક રાય સુમરો સદા, રસિક રાય સુમરો સદા, મન વાંછિત ફલ દે શ્રી વલ્લભ, મન વાંછિત ફલ દે શ્રી વલ્લભ, સૌમી સાખીમાં હરિરાય મહાપ્રભુજી આ આખી વલ્લભ સાખીની ફળશ્રુતિ જાણે આપણને કહેતા હોય. અને એમ કહે છે કે જો ગાવે શીખે સુને મન કર્મ વચન સમેત, હરિરાયજી કહે છે કે આ વલ્લભ સાખી જેણે ગાઈ છે, ન આવડી તો જેણે ખાલી સાંભળી છે, ખાલી વાંચી પણ છે, અને મન કર્મ અને વચનથી આ સાખીઓનું ગાન કર્યું છે, તો શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે કે રસિક રાય સુમરો સદા મન વાંછિત ફલ દે. અને કહેવાય કે આ વલ્લભ સાખી શું છે, જેની અંદર પુષ્ટિ માર્ગના બધા સ્વરૂપો વિરાજે એવી ઝાંપીજી, એટલે આ વલ્લભ સાખી જેની અંદર એક સાથે બધા જ પુષ્ટિ માર્ગી સ્વરૂપો બિરાજતા હોય, એવા આ ઝાંપીજી રૂપી આ વલ્લભ સાખી જ્યારે શ્રી હરિરાય મહાપ્રભુજી આપણને આપી રહ્યા છે. અને કહે છે કે જેણે જેણે પણ આ વલ્લભ સાખીનું શ્રવણ અહીંયા બેસીને કર્યું હોય, જેણે જેણે જ્યાં હોય ત્યાં શ્રવણ કર્યું હોય, તો માનજો એક નિશ્ચિત કલ્પવૃક્ષ તમારા ઘરની અંદર આજે લાગી ગયું છે. અને એવું કલ્પવૃક્ષ આ વલ્લભ સાખી છે કે જે જીવના મનમાં જાગેલા બધા જ અલૌકિક મનોરથને પૂરા કરે છે. અને એટલે તો કહે છે કે મન વાંછિત ફલ દે, મનમાં આવેલા બધા મનોરથને પૂર્ણ કરવા વાળું આ કલ્પવૃક્ષ એટલે વલ્લભ સાખી છે. અને આ વલ્લભ સાખી રૂપી કલ્પવૃક્ષ શ્રી હરિરાય મહાપ્રભુજી આપણને આજે સોંપી રહ્યા છે. અને આજથી આપણા ઘરની અંદર આ વલ્લભ સાખીનો વૃક્ષ બિરાજશે. વિશેષ તો શું કહું,